જય શ્રી કૃષ્ણ દોસ્તો હું રાહુલ યાદવ તમારું મેથેમેટિક્સ મેન્ટર સ્વાગત કરું છું ત્રિકોણ મિતિને પાવરફુલ કરવાવાળા આ બીજા સેશનમાં દોસ્તો આ પ્રકારના સેશન તમને ક્યાં કામ લાગવાના છે મતલબ કે આપણે શા માટે આની મહેનત કરી રહ્યા છીએ તો એને એક માત્ર જવાબ છે પ્રેક્ટિસ મેક મેન પરફેક્ટ આપણી આ ટોપિક પર કમાન્ડ સારી હોવી જોઈએ કામ ક્યાં લાગશે જનરલ જોવા જાવ તો આમ તો ઇલેવન્થનો ટોપિક છે એટલે સ્કૂલ એક્ઝામ તો મેટર કરતી નથી હા નો ડાઉટ ટ્વેલ્થના લગભગ મેજોરિટી ચેપ્ટર્સની અંદર આનો બેઝિક કન્સેપ્ટ આવશે પરંતુ આપણે તો એમસીક્યુ સોલ્વિંગ ટેકનિક જોઈ રહ્યા છીએ મતલબ કે એનું ક્યાંય તમારા ટ્વેલ્થ બોર્ડ સાથે બહુ દૂર દૂર સુધી લગભગ રિલેશન ઓછું છે પરંતુ અગર જો તમે કોમ્પિટિવ કોમ્પિટિટિવ એક્ઝામની પ્રિપેરેશન કરી રહ્યા છો જસ્ટ લાઈક એનડીએ છે યા તો પછી તમે આઈઆઈટી જેની પ્રિપેરેશન કરી રહ્યા છો તો એ તમામ પ્રકારની એક્ઝામ કે જેની અંદર ટેગ્નોમેટ્રી સિલેબસમાં છે મતલબ આવું આવશે આવશે ને આવશે નાની નાની વસ્તુઓ ટીપે ટીપે ભરાય મતલબ કે આ પ્રકારના કન્સેપ્ટ જો તમારે ક્લિયર હશે ને તો એ જે મેજોરિટી કોમ્પિટિટિવ એક્ઝામ્સ છે એમાં સો ટકા તમારો કોન્ફિડન્સ વધશે અને તમને એમ ફીલ થશે કે નહીં સર આ પ્રકારના સેશન અટેન્ડ કરવાથી અમને ઘણો બેનિફિટ થયો છે સ્ટાર્ટ કરીએ છીએ દિમાગ લઈને બેસી જાઓ છો નોટબુક પેન તો તમારી સાથે હશે જ નાની નાની વસ્તુઓ નોંધતા રહેજો જ્યાં મને લાગશે કે આ વસ્તુ કહેવાલાયક છે તો એ તો હું તમને કહેવાનો જ છું એમાં તો કોઈ શક છે નહીં પહેલો ક્વેશ્ચન છે આજનો શું કહી રહ્યો છે કે ઠીટા બિલોંગ્સ ટુ આર મતલબ ઠીટા ગમે તે હોઈ શકે છે તો આ જે ચાર વિધાનો આપેલા છે ને એમાંથી સાચું વિધાન કયું છે જૂના સેશનમાં બી આ પ્રકારનો આપણે એમસીક્યુ લીધેલો હતો જનરલી આ પ્રકારનો એમસીક્યુ એટલે તમારો વિસ્તાર રિલેટેડ ક્વેશ્ચન થઈ ગયો ભાઈ આમાંથી સાચું કયું છે આ કે છે સાઇન ઠીટા માઇનસ બે તમને ખબર છે કે ભાઈ સાઈન ઠીટા માઇનસ એક અને એક વચ્ચે જ સૌર તંત્રાલ માઇનસ એકથી એક એનો વિસ્તાર હોય છે એટલે કે માઇનસ એક થઈ શકે એક થઈ શકે યા તો એની વચ્ચેની સંખ્યા થઈ શકે માઇનસ બે ન થઈ શકે મતલબ કે ભાઈ આ વાત તો તમારી સાચી સો ટકા નથી ક્લિયર ને એની પછીના ક્વેશ્ચન પર જઈએ છીએ એની પછીનો ક્વેશ્ચન શું કહી રહ્યો છે સેકઠીટા વન થર્ડ સેકઠીટાનો વિસ્તાર બી તમને ખબર છે કે યાર એક કે કરતા મોટા અથવા માઇનસ એક કે તેના કરતા નાના મતલબ માઇનસ એક અને એક વચ્ચેનું તો થઈ શકે જ્યારે વન બાય થ્રી એની વચ્ચેનું છે તો આ બી તમારો સાચો જવાબ નથી ક્લિયર છે કોસ્ટિટા કોસ્ટિટા ઇઝ ઇક્વલ ટુ ટુ જે રીતના આ ન થઈ શકે એ રીતના આ ન થઈ શકે તો જે વધુ ઘટ્યું એ તમારો સાચો આન્સર હતો અને આમે તમને ખબર છે કોસ્ટિટા અડધો સાઠ માટે થતો હોય છે એટલે કે આ થઈ શકે મતલબ આ વિધાન સત્ય છે ક્લિયર છે દોસ્તો નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈએ છીએ આપણે

તો આ કેટલું થશે માની લો કે જે કર્ણ છે તે પી છે કર્ણને મેં શું નામ રાખી દીધું પી છે તો પાયથાગોરસ સાહેબ કહીને ગયા હતા શું કહીને ગયા હતા ભાઈ કર્ણનો વર્ગ બરાબર કાટખૂણો જેના વડે બને છે ને દસમા ધોરણમાં શીખીને આવ્યા છે ને દોસ્તો કાઠખણો જેના વડે બને છે એ બાજુનો વર્ગોનો સરવાળો તો મતલબ કે ટુ એક્સ પ્લસ વનનો વર્ગ તો તમને ખબર જ છે સર આ તો ફોર એક્સ સ્ક્વેર પ્લસ ફોર એક્સ પ્લસ વન થશે બરાબર છે એ જ રીતના આનો વર્ગ તો ભાઈ બેનો વર્ગ ચાર એક્સનો વર્ગ એક્સ સ્ક્વેર ચાર એક્સ સ્ક્વેર બરાબર અને એક્સ પ્લસ વનનો વર્ગ એટલે કે એક્સ સ્ક્વેર પ્લસ ટુ એક્સ પ્લસ વન થોડું ઘણું આમાં તમને મહેનત કરવાની છે તો આ ચાર એક્સ સ્કવેર પ્લસ ચાર એક્સ પ્લસ વન પ્લસ આ અંદર ગયા તો ચાર એક્સની ચાર ઘાત પ્લસ આઠ એક્સનો ઘન અને પ્લસ ચાર એક્સ હવે થોડુંક છે ને હું આને રીઅરેન્જ કરું છું છ સ્ટેપ છે ને છ સ્ટેપ મને કાંઈક ફિલિંગ અપાઈ રહ્યા છે જોઈએ જસ્ટ ટ્રાય કરીએ છીએ આપણે તો ભાઈ આને જરૂર પડીએ હું ટુ એક્સ સ્ક્વેર નો કહી શકું કે मैं क्युपर लिख दी दूं 4x की 4 घात मतलब ये a पद आ गई + 2x નો સ્ક્વેર લખી દો તો મતલબ આ શું થઈ ગયું 4x² મતલબ આ પદ આવી ગયું + 1 તો મતલબ કે a પદ આવી ગયું + 2 ટાઈમ અહીંથી લીધા 2x² અને અહીંથી લીધા 2x તો મતલબ કે अल्टीमेट 2 * 2 = 8x³ આ પદ આવી ગયું + 2 ટાઈમ a 2x અને અહીંયા 1 તો મતલબ કે આ કેટલા થઈ ગયા 4x તો મતલબ કે આ પદ આવી ગયું + ટુ ટાઈમ ટુ એક્સ કયા કયા પદ આઈ ગયા ટુ એક્સ સ્ક્ર ટુ એક્સ આઈ ગયા ટુ એક્સ વન આઈ ગયા ટુ એક્સ સ્ક્વેર અને વન તો મતલબ કે આ ચાર એક્સ તો આ પદ બી આવી ગયું મતલબ કે મેં બહુ મસ્ત રીઅરેન્જ કરી દીધું છે જો તમે આ રીતના રીઅરેન્જ કરી શકો છો તો તમને અહીંયા એસ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર પ્લસ સી સ્ક્વેર પ્લસ ટુ પ્લસ ટુ પ્લસ ટુ જેવી ફિલિંગ આવતી હશે અને દોસ્તો આ તમે દસમા ધોરણમાં શીખ્યા કે ભાઈ આને તો એ વત્તા બી વત્તા કહેવાય તો મતલબ કે આ જે કંઈ આપેલું છે એને જ ટુ એક્સ સ્ક્વેર વધતા ટુ એક્સ વધતા એક આખાનો વર્ગ કહેવાય આ નામ હતું પી સ્ક્વેર તો ભાઈ વર્ગમૂળ કાઢશો તો પી તમને શું મળી જશે ટુ એક્સ સ્ક્વેર પ્લસ ટુ એક્સ પ્લસ વન તો મતલબ કે આ જે કર્ણ છે તે તમારું ટુ એક્સ સ્ક્વેર પ્લસ ટુ એક્સ પ્લસ વન છે અને એક વખત જો તમારું કાટકોણ ત્રિકોણ સંપૂર્ણ મળી જાય તો યાર ગમે તે વિધેય પૂછે મેળવી શકશો ને અહીંયા તમને શું પૂછ્યું છે કોસ્ટ થીટા પૂછ્યું છે દોસ્તો કોસ્ટ થીટા એટલે શું ભાઈ તો પાસેની બાજુ પાસેની બાજુ કેટલી દેખાય છે 2x x plus 1 ના છેદમાં કર્ણ કર્ણ તાજો તાજો લાવ્યા આપણે 2x² 2x, plus 2X plus 1 તો આવો કેમ તમારો આન્સર હોવો જોઈએ અંશમાં 2x અને x 1 આવવું જોઈએ આ વર્ગ નથી મતલબ કે તમારો જવાબ આ છે ઓપ્શન બી આશા રાખીશ કે તમને કમ્પ્લીટ ખબર પડી ગઈ હશે કઈ રીતના છે ખાલી મજૂરી કરાવે છે એવું કોઈ મેજર કન્સેપ્ટ નથી પરંતુ આ તમને દેખાવું જોઈએ કે એક વિધે આપે ને અન્ય વિધે પૂછે તો કાટકોણ ત્રિકોણ બેસ્ટ વે રહે છે પરફેક્ટ છે નેક્સ્ટ ક્વેશ્ચન પછી જઈએ છીએ દોસ્તો ક્વેશ્ચન નંબર થ્રી તમને કોટ સ્ક્વેર થીટ આપી દીધું છે કોસેક થીટા પ્લસ કોટ ક્યુબ થીટા સેક થીટા આ પ્રકારના ક્વેશ્ચન ભયો ભૂતકાળમાં કોમ્પિટિશન એક્ઝામમાં જોવા મળેલા છે કરવાનું કંઈ હોતું નથી જે પૂછ્યું છે ને એના પર જરાક આપણે ફોકસ કરીએ તો કોસેક થીટા પ્લસ

ટુ માઇનસ ઇસ્વેર રેશ ટુ થ્રી બાય ટુ હા રેસ્ટ ટુ થ્રી બાય ટુ અહીંયા આપેલું છે એક્ઝેક્ટ આન્સર છે આશા રાખીશ કે આ ક્વેશ્ચનમાં બી તમને ફીલ આવ્યું હશે કે નહીં સર હવે ધીમે ધીમે કોન્ફિડન્સ વધી રહ્યો છે બસ આ ફીલ કામનું છે બરાબર છે નેક્સ્ટ ક્વેશ્ચન પર જોઈએ છે ક્વેશ્ચન નંબર ફોર શું કહી રહ્યો છે ભાઈ તો તમને શૂન્યનો ગણ પૂછ્યો છે દોસ્તો તમને તમામ વિધેયોના શૂન્યોના ગણ આવડે જ છે આવડે છે ને ના આવડતું હોય તો બહુ આસાન વસ્તુ છે એક વખત જરાક ધ્યાન રાખી લો અને એકમ તો આવડે ને ભાઈ અહીંયા જે બિંદુ હોય તે એક કોમાં ઝીરો અહીંયા જે બિંદુ હોય તે ભાઈ ઝીરો કોમાં એક અહીંયા જે બિંદુ હોય તે તમને ખબર છે માઇનસ એક ઝીરો અને અહીંયા જે બિંદુ હોય તે તમને ખબર છે ઝીરો માઇનસ એક અને આ તો શું છે ઉગમ બિંદુ તમને એ બી ખબર છે કે એક્સ કોમાં વાય તો ને ભાઈ તમે કહો છો કોસ્ટીટા અને વાયને તમે કહો છો સાઇન થીટા ટેકનિકલી આર કોસ્ટીટા આર સાઇન થીટા કહેવાય પરંતુ એકમ વર્તુળની વાતચીત ચાલે છે તો આર કેટલા હશે એક મતલબ કે આ જે બિંદુઓ છે એનો એક્સ ઘટક કોષ દર્શાવે છે અને વાય ઘટક શું દર્શાવે છે સાઈન દર્શાવે છે તમને એ બી ખબર છે કે ભાઈ અક્ષ પર જો તમે આમ ગાડી મસ્ત ફેરવો ને ઝીરો પાય બાય ટુ પાય થ્રી પાય બાય ટુ ટુ પાય એ રીતના જ્યારે તમે ફેરવો તો અક્ષનું નામકરણ તમને યાદ હોય તો આપણે કે પાય રાખેલું

તો દોસ્તો તમારા માટે એવી કોઈ મતલબ કે આ પ્રકારના ક્વેશ્ચન સાથે ડીલ કરવી કોઈ ટફ વસ્તુ નથી કારણ કે ભાઈ શૂન્યનો ગણ વિશે વાતચીત કરું છું કોની વાતચીત કરું છું શૂન્યનો ગણ તો ભાઈ સાઈન શૂન્ય ક્યાં થાય કોસ શૂન્ય ક્યાં થાય ટેન શૂન્ય ક્યાં થાય કોટ શૂન્ય ક્યાં થાય સેક શૂન્ય ક્યાં થાય અને કોસેક શૂન્ય

અને કોટ ઝીરો ક્યાં થાય છે વાયક્સ પર તો કોટ ઝીરો ક્યાં થશે વાયક્સ પર અને વાયક્સ એટલે શું ભાઈ તો એકી એકી એટલે બેકી કરતા એક વધુ અથવા એક ઓછું π/2 બહુ આસાન છે વસ્તુ દોસ્તો છે જ આસન જો તમે મારી પાસે આ બધું શીખ્યા છો તો આસન તો છે જ ને એમાં શંકાને કોઈ સ્થાન છે કે નહીં ને ઓકે સેક ઝીરો ક્યારે થાય સેક એટલે શું ભાઈ તો એકના છેદમાં કોસ અને કોઈ બી રેશિયો પી બાય ક્યુ ઝીરો ત્યારે જ થાય જ્યારે અંશ ઝીરો થાય નાના ધોરણનો મેથ્સની બ્યુટી છે આ બરાબર છે તો સેકમાં અંશ કોણ છે એક અને એક બાપદાદામાં ઝીરો ના થાય તો સેક ઝીરો ના થાય તો સેકના શૂન્યનો ગણ ખાલી ગણ તો એ જ કન્સેપ્ટ કોકમાં બી લગાડી શકો છો કોશેકના શૂન્યનો ગણ ખાલી ગણ કારણ કે કોશેકમાં બી અંશ કેટલો આવે એક કારણ કે કોશેક એટલે એકના છેદમાં સાઈન એક ઝીરો ન થાય તો કોશેક ઝીરો ન થાય આખો ટોપિક આવ મજા આવી બરાબર જો મજા આવી હોય તો અહીંયા તમને શેકના શૂન્યનો ગણ પૂછ્યો છે ને જેવું તમે શેખ જોયું તમારું દિલ કીધું રાહુલ સાહેબે શીખવાડ્યું તો યાર શેખ ઝીરો ન થાય તો મતલબ ભાઈ શેકના શૂન્યનો ગણ પછી અંદર ગમે તે કેમ ના આપે શું આન્સર આવશે ખાલી ગણ નેક્સ્ટ ક્વેશ્ચન પછી છે ક્વેશ્ચન નંબર ફાઈવ આ પ્રકારનો ક્વેશ્ચન બી આપણે લાસ્ટ સેશનમાં આવરી લીધેલો છે મતલબ કે જો તમે એ જોઈને આ સેશન જોઈ રહ્યા છો તો તમારું કોન્ફિડન્સ આપ વધી રહ્યું હશે નવી નવી વસ્તુઓ જો આવશે તો તમે જોયું કે ઝીરોઝ આયા હતા તો તમને સંપૂર્ણ એક્સપ્લેન કર્યા છે તો આ પ્રકાર એક્સપ્લેનેશન ચાલુ રહેશે નોટબુક પેન દિમાગ લઈને બેઠા જો નોંધતા રહેજો પ્રેક્ટિસ મેક મેન પરફેક્ટ તો તમે જોવો છો સત્યાવીસ ફાય સેન્ટીમીટરની લંબાઈ વાળી ચાપ તો મતલબ કે આ ચાપની લંબાઈ આપી દીધી છે બેટા મતલબ કે એલ આપી દીધું છે એલ કેટલા છે 27 સેવન કેન્દ્ર પાછા એટલે ખૂણો બનાવે છે ખૂણો રેડિયનમાં હોવો રેડિયનમાં બી એપ્લાય કરો છો આને કહેવાય એલ આને કહેવાય આર અને આને કહેવાય ઠીટા તો કયું સૂત્ર તો યાદ છે ને ઠીટા ઇઝ ઇક્વલ ટુ એલ અપોન આર તો દોસ્તો અહીંયા તમને આર પૂછ્યું છે તો આર ને કરતા બનાવશો તો આર કેટલા લાગે છે તમને એલ બાય એલ કેટલા છે ભાઈ અહીંથી જોઈ શકો છો ટ્વેન્ટી સેવન પાય ઠીટા કેટલા છે ભાઈ જોઈ શકો છો થ્રી પાય છેદનો છેદ અંશમાં જે આટલું તો હવે તમને આવડ્યું હશે પાય પાય ઉડી ગયા ત્રણ નવા સત્યાવીસ થાય નવ ચોક છત્રીસ થાય અને એકમ લખવાનો જે આપેલો હોય તે અહીંયા એકમ કયો આપેલો છે સેન્ટીમીટર કયો આપેલો છે દોસ્તો સેન્ટીમીટર તો તમારી જે ત્રીજા જે પૂછી હતી તેનો આન્સર તમારી સ્ક્રીન પર છે જોઈ શકો છો આન્સર શું આવશે થર્ટી સિક્સ સેન્ટીમીટર પરફેક્ટ

અને સી એટલે કોસ અને એની વાઇફ શેક ચોથા ચરણમાં કોસ અને શેક ધન કયો વિધેય કયા ચરણમાં ધન હશે એના માટે આલ સટાકે યા તો ઓલ એસટીસી અહીંયા ભાઈ વાતચીત ચાલી રહી છે બીજા ચરણની બીજા ચરણમાં પૂછી રહ્યા છે કોસ તો બીજા ચરણમાં કોસ કેવો થાય કોસ ધન ક્યાં થાય પહેલા ચોથામાં તો બીજામાં શું થાય ઋણ મતલબ અહીંયા લાગશે માઇનસ તો કોસ્ટ રીટાનો આન્સર આવો જોઈએ તો બેટા તમારો માઇનસ ટ્વેલ્વ બાય થર્ટીન જે ઓપ્શન એમાં આપેલો છે આશા રાખીશ કે ઇનફ છે આટલું જે એક્સપ્લેનેશન છે એટલામાં તમારું દિલ ગાર્ડન ગાર્ડન થઈ જતું હશે કે સર એકદમ કમ્પ્લીટ ખબર પડી કોમેન્ટમાં બતાવો ભાઈ નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈએ છીએ ક્વેશ્ચન નંબર સેવન ઘણા બધા વિદ્યાર્થીઓ છે ને આ પ્રકારના ક્વેશ્ચન જોઈને છે ને થોડા ગભરાઈ જતા હોય છે નો ડાઉટ એવું તો કંઈ છે નહીં ટેન્થ સ્ટાન્ડર્ડના લેવલનો જ ક્વેશ્ચન છે ઇલેવન્થ સ્ટાન્ડર્ડના સૂત્રો બી એપ્લાય કરી શકો છો સાઇન કોસમાં કરી શકો છો તમે ક્રોસ મલ્ટીપ્લાય કરી શકો છો ગમે તે કરો જવાબ તો આવવાનો જ છે જોઈએ એક રીતે અહીંયા હું એપ્લાય કરું છું જોઈએ જવાબ આવે છે કે નહીં મેં તો એકદમ દેશી માણસ યાર આપણે તો શું કર્યું કર્યો ચોકડી ગુણાકાર શું કર્યું કર્યો ચોકડી ગુણાકાર જો આપણે ચોકડી ગુણાકાર કરીએ તો આ ભાઈ ટેને સાથે દોસ્તી કરશે તો તેનું નામ ટેને માઇનસ ટેન સ્કવેર એ થઈ જશે કે એ જીતના આ ભાઈ કોટે સાથે દોસ્તી કરશે તો તેમના વન માઇનસ કોટ સ્ક્વેર એ થઈ જશે કે કોટે કોટ કોઈ અહીંયા માણસ પરફેક્ટ છે જો આ પરફેક્ટ છે તો છેદમાં બી તો કંઈક થશે છેદમાં શું થાય છે તો એ કે આની સાથે ગુણાયો તો વન માઇનસ ટેન એ થયું અને માઇનસ કોટે આની સાથે ગુણાયો તો માઇનસ કોટે અને માઇનસ માઇનસ પ્લસ બરાબર છે કોટે ઇન્ટુ ટેને કેટલા થઈ ગયા એક પરફેક્ટ છે જો તમે આ કામ કરી લો છો બરાબર છે જો તમે આ કામ અહીંયા કર્યું છે તો હવે આની પછી તમે શું કરી શકો છો તો એક તો અહીંયા તમને ટેન સ્ક્વેર પ્લસ કોટ સ્કવેરે દેખાય છે અહીંયા ટેને હવે બધાને ટેનમાં તમે ફેરવી શકો છો અને આ રસ્તે જેવા કહેતા છે ને વધુ આસાન રસ્તો છેદ સરખો બનાવી દો આપણે છેદ સરખો બનાવવાની ટ્રાય કરીએ દોસ્તો તો આ ટેને બરાબર આ વન માઇનસ કોટેને શું કહેવાય વન અપન ટેને કહેવાય ને ભાઈ પ્લસ આ કોટે અહીંયા તો આપણે કોઈ ચેન્જ નહીં કરતા આ વન માઇનસ ટેન એ ચાલે લસા લઈ લો તો આ થઈ ગયું ભાઈ તમારું ટેન સ્ક્વેર એ છેદનો છેદ અંશમાં જતો રહ્યો આ થઈ ગયું તમારું ટેન એ માઇનસ વન અહીંથી ભાઈ માઇનસ છેદમાંથી બહાર કાઢ્યા એટલે આ પ્લસ કે હવેથી આપણને કહેજો ભાઈ માઇનસ અને કોટ એ કોટ એટલે કે વન આપણને ટેને લખી દઉં ને બધાને ટેનમાં જ ફેરીએ છીએ તો એ બાળકને ખોટું ના લાગવું જોઈએ અને અહીંથી માઇનસ કાઢ્યા છે એટલે બેટા આ તમારું થઈ ગયું છે ટેન એ માઇનસ વન

જો આટલી ખબર પડી તો ઉપર એ ઘન માઇનસ બી ઘન મતલબ કે એ માઇનસ બી અહીંયા ટેને માઇનસ વન અને બીજા કાઉન્સમાં એસ એટલે કે ટેન સ્ક્વેર પ્લસ એ બી તો મતલબ કે ટેન પ્લસ બી સ્ક્વેર એટલે કે પ્લસ વન જે અહીંયા તમને આપેલું છે શું આપેલું છે દોસ્તો તો તમે કહેશો કે સર ટેને માઇનસ વન અને ટેને આવું કંઈક આપેલું છે તો તમે જોવો છો આ તો ઉડી ગયા વગર પાંખ્યા અહીંયા સેપરેટ છેદમાં મૂક્યા ભાઈ જો સેપરેટ છેદમાં કો ટેન સ્ક્રના છેદમાં ટેન તો મતલબ શું વધશે તમે કહેશો સાહેબ ટેને 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 ઉડી ગયા એટલે કેટલા વધશે એક અને વન પણ ટેન ને શું કહેશો તમે કોટ એ તો તમારો આન્સર કંઈક ટેને કોટે અને વન સ્વરૂપે હોવો જોઈએ તો એવું તો અહીંયા તમને દેખાતું નથી અહીંથી તમે બીજો બી રસ્તો અહીંથી સાઇન કોર્સમાં ફેરવી દો યા તો અહીંથી થોડુંક તમે રમી લ્યો વન પ્લસ ટેન સ્ક્વેર એને તમે શું કહેશો તમે કહેશો સાહેબ સેક્સ સ્ક્વેરે અહીંયા પ્લસ ટેને ના છેદમાં શું ચાલતું હતું ટેને ખબર પડી ને અથવા તો અહીંથી સાઇન કોસમાં રમશો તો બી આવશે મેં ડાયરેક્ટલી અહીંથી મતલબ કે અહીંથી અહીંયા આવ્યો છું આ વચ્ચે વાળું સ્ટેપ આન્સર બની શકે છે પણ એવું વિકલ્પ છે નહીં તો ફર્ધર આપણે સોલ્વ કરવું પડે એને કરતાં અહીંયા સુધી ગયા બરાબર તો જો સેપરેટ કોઈ વ્યક્તિ કરે છે આપણી પાસે ઓકે કાંઈક તો દેખાય છે સેક્સ સ્ક્વેર એ સેક્સ સ્ક્વેર એ ના છેદમાં ટેને

તમે દાખલા આવડે કે ના આવડે સૂત્રો તમને આવડતા હોવા જોઈએ ઘણી વખત કેવું થશે જો સાચું સૂત્ર સાચા ટાઈમે એપ્લાય થઈ ગયું તો બહુ ઝડપથી આન્સર આવશે અને ઘણી વખત આવું થશે કે મતલબ કે પ્રોપર સૂત્ર પ્રોપર ટાઈમે ના થાય તો થોડોક સમય લાગશે પણ આન્સર તો આવશે જ એનું આ એક્ઝામ્પલ હતું અહીંથી તમારે એ શીખવાનું છે કે જો તમને બધા જ સૂત્રો આવડે છે તો હિંમતે મળદા મદદે ખુદા બસ લાગી પડજો પેન બંધ ના થવી જોઈએ હિંમત રાખજો છેલ્લે ગમે તે ગમે તે રીતે આન્સર તો આવશે આવશે ને આવશે જ બરાબર છે દોસ્તો નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈએ છીએ આશા રાખીશ કે આ ક્વેશ્ચન ભી તમને આવડી ગયો હશે જૂના વર્ષોના જો તમે કોમ્પિટિશનના ક્વેશ્ચનોને લિસ્ટ કાઢશો ને તો આ ક્વેશ્ચન એની અંદર દેખાઈ જશે સારો ક્વેશ્ચન છે જોઈએ છે કઈ રીતના સોલ્વ થઈ છે દોસ્તો તો અહીંયા તમે જુઓ છો કે એક આઈડેન્ટિટી તમને આપેલી છે કે ભાઈ એક્સ પ્લસ સાઇન સ્ક્વેર એક્સને છે ને તમારે કહી દેવાનું એક આને આમ બાજુ જવાની ઈચ્છા થઈ મૈયરમાં મનડું એનું લાગ્યું નહીં તો એક્સ એટલે વન માઇનસ સાઇન સ્ક્વેર વન માઇનસ સાયન્સ સ્ક્વેરને ભાઈ આપણે કહેશું કો સ્ક્વેર અને અહીંયા એક્સ નામ રાખ્યું છે કો સ્ક્વેર એક્સ પરફેક્ટ છે દોસ્તો બંને બાજુ વર્ગ કરી દઉં દોસ્તો યા તો સમજી લો ને કે અહીંથી જ તમારું કામ થઈ ગયું આન્સર દેખાય છે કો સ્ક્વેર તમે શું કહેવાના છો સાઇન કહેવાના છો તમને શું પૂછ્યું છે દોસ્તો તમને પૂછ્યું છે કો એક્સ પ્લસ ચાર ઘાત એક્સ એક્સને તો શું કહેવાના છો તમે કીધું સર અમે કહેશું સાઇન એક્સ તો કોસની ચાર ઘાત એક્સ એટલે કે બંને બાજુ વર્ક કર્યો તો તમે કહેશો સર સાઇન પરફેક્ટ ને અને જો તમે આવું કહેશો તો દોસ્તો આ તો તમને આપેલું હતું સાઇન એક્સ પ્લસ સાઇન સ્ક્વેર એક્સ એ તો કેટલા હતા એક તો જે પૂછ્યું છે એનો આન્સર કેટલો છે એક ગમ્યો નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈએ છીએ આપણે દોસ્તો નેક્સ્ટ ક્વેશ્ચન શું કહી રહ્યો છે ફરી એના જેવો જ કંઈક ક્વેશ્ચન આવી ગયો છે હવે તો એકદમ તમારું દિલ સર હવે તો આપણને આવડે ફિલિંગ આવે છે ને જોવો છો તમે અહીંયા તમને જેવું આ દેખાયું એટલે તમને ડાયરેક્ટલી ખબર પડી ગઈ કે આ તો સર ગયા દાખલામાં જ તમે શીખવાડ્યું કે સાઇન એક્સને છે ને હવેથી આપણે કહેશું કોસ્કવેર એક્સ શો ભાઈ કોઈ ના નહીં અને જો તમે સાઇન એક્સ ને કોઈ કહેશો તો હજી એક વખત વન માઇનસ કોર એક્સ ધ્યાનથી જોજો એકદમ એક્સક્લુઝિવ તમને સોલ્વ કરું છું આવું થશે ચાલશે ચાલશે સર આ બાજુ જતું રહ્યું ભાઈ તો કોસની ચાર ઘાત એક્સ વધતા એક્સ ને તમે કહેશો સર એક હા સર કહેશો એક આપણને જોઈએ છે કોષ ની બાર એક્સ આપણી પાસે છે કોષ ની ચાર એક્સ મતલબ કે મારે ઘન કરવો પડશે બંને બાજુ દોસ્તો તમને આ કન્સેપ્ટ ખબર હોવી જોઈએ કે એ પ્લસ બી નો ઘન શું થાય આ થાય એ નો ઘન વત્તા ત્રણ એ સ્ક્વેર બી વત્તા ત્રણ એ સ્ક્વેર વત્તા બી નો ઘન શરૂઆતના દિવસોમાં આ કન્સેપ્ટ શીખવાડેલો છે બરોબર છે જો તમને આ ખબર છે તો અહીંયા બંને બાજુ ઘન કરશો તો અહીંયા એ તરીકે કોષ ની ચાર એક્સ છે બી તરીકે કોષની બે ઘન કરીએ તો દસ અહીંયા કોષની દસ ઘાત વધતા ત્રણ વખત આ એક વાર ને આનો વર્ગ આની ચાર ઘાત ને આની ચાર એટલે કે આઠ ઘાત એટલે કોષની આઠ ઘાત એક્સ અને વધતા આનો ઘન તો કોષ નો ઘન એટલે કે કોષની

કે સારા લેવલના દાખલા બી કરાવવામાં આવે છે નેક્સ્ટ ક્વેશન પછી જોઈ લેજો ભાઈ જો વિધેય હોય તો બરાબર કેટલા ઘણા લોકોને એવું લાગશે સર અમારી એનસીઆરટીમાં આવું બધું તો આપેલું નથી એટલે જ તો દોસ્તો તમે આજે મારી સાથે આ સેશન અટેન્ડ કરી રહ્યા છો આપેલું હોત તો થોડે તમારે મારી જરૂર પડે માનો છો ને જો તમે માનો છો તો ભાઈ નો કન્સેપ્ટ લોજિક શીખવાડવું છું શીખી લો પહેલાં તો આવડતી વિધેય કોને કહેવાય બરાબર છે જે લોકો આપણી પાસે ભણે છે ચાહે મારી સ્કૂલમાં ભણે છે કે ઓનલાઈન ભણે છે એ લોકોને તો આવડે જ છે પરંતુ જો તમે ફર્સ્ટ ટાઈમ સેશન જોઈ રહ્યા છો તો આ બધી વસ્તુ નોંધતા રહેજો નવી નોટ બનવી જોઈએ બે વર્ષનો સંબંધ છે આપણો ભગવાન કરે તમે જીવતા રહો હું જીવતા રહું વર્ષો બાદ આપણે ભેગા થઈએ ત્યારે તમને ફીલ આવવું જોઈએ કે આ ભાઈ અમને શીખવાડ્યું હતું આવડતી વિધે કોને કહેવાય તો ભાઈ અગર કોઈ વિધે આ પ્રકારનું ફોલોઅપ લે છે મતલબ કે એક્સને બદલે એક્સ પ્લસ એન લઈ લઈએ તો બી આન્સર તેનો એન છે ને એને કહેવાય અને આ પ્રકારના વિધેયને કહેવાય આવડતી વિધેય વિધેયને પ્રેક્ટિકલી સમજવું તો આ તો સર મેથેમેટિકલી સમજ બાઉન્સર લાગી બરાબર ને તો પ્રેક્ટિકલી શું કહેવાય તો ભાઈ કોઈ વિધેય આ એકચ્યુઅલમાં ફિઝિક્સમાં બી તમે આવે છે આવટ કાળ કેપિટલ ટી દર્શાવો છો બરાબર ચોક્કસ બાદ ફરી ફરી પુનરાવર્તિત તો વિધેયને પુનરાવર્તન કરવા માટે લાગતો સમય એને આપણે કહેશું આવર્તમાન અને જે વિધેય કોઈ ચોક્કસ સમય ગાળા બાદ એની એ જ વસ્તુ પુનરાવર્તિત થયા કરે એ પ્રકારના વિધેયને કહેશું આવડતી વિધેય ખબર કેમ પડશે તો એ વિધેય આ પ્રકારની મતલબ કે કેરેક્ટરિસ્ટિક ફોલો કરતો હોવો જોઈએ કે એક્સને બદલે એક્સ પ્લસ સમથિંગ લઈએ તો બી આન્સર તેનો તે જ રહેતો જે સમથિંગ હતું ને એને કહેવાય આવર્તમાન અને આ વિધેયને કહેવાય આવડતી વિધેય અમુક ફેમસ વિધેયોના આવર્તમાન તમને ખબર હોવી જોઈએ એ બી જાણી લઈએ પહેલાં તો આપણે ચેપ્ટરનું નામ છે ત્રિકોણમિતિ વિધેયો તો ત્રિકોણમિતિ વિધેયના આવર્તમાન તો તમને ખબર હોવી જ જોઈએ બરાબર તો એ કયા કયા વિધેયો છે ભાઈ અથવા એમના આવર્તમાન શું છે તો સાઇન હું અહીંયા તમને લખું છું મુખ્ય આવર્તમાન શું લખું છું મુખ્ય આવર્તમાન બરાબર છે તો સાઈન નું મુખ્ય આવર્તમાન થશે ટુ પાય કોસ નું બી મુખ્ય આવર્તમાન થશે ટુ પાય સેક નું બી મુખ્ય આવર્તમાન થશે ટુ પાય અને કોસેક નું બી મુખ્ય આવર્તમાન થશે ટુ પાય જ્યારે બાકીના જે બે ભાઈઓ છે ને ટેન અને કોટ આમનું આવર્તમાન થશે પાય મુખ્ય આવર્તમાનની વાતચીત કરી છે બાકી ટુ કે પાય ગણી શકો આ લોકોને અને કે પાય ગણી શકો આ લોકોને આવર્તમાનની જો વાત કરીએ તો મતલબ કે પાયનો કોઈ બી ગુણિત અને ટુ પાયનો કોઈ બી ગુણિત આ લોકોનો આવર્તમાન થશે અને પાયનો કોઈ બી ગુણિત આનો જો તમને થોડું ઘણું ગ્રાફ આવડે છે તો એની અંદર બી તમે જોવો છો માનો કે સાઇનનો અગર કોઈ વ્યક્તિ ગ્રાફ ડ્રો કરવાની ટ્રાય કરે છે તો એને ખબર છે કે ભાઈ આવું આવશે આ એની એક સાયકલ થઈ અહીંયા ઝીરો હોય છે અહીંયા પાય બાય ટુ હોય છે અહીંયા પાય હોય છે અહીંયા થ્રી પાય બાય ટુ હોય છે અને અહીંયા ટુ પાય હોય છે જો હજી એને આગળ જવું હોય તો ફરી તે આવું કરશે અને પાછળ આવવું હોય તો ફરી તે આવું કરશે તો જોઈ લો આ જે ગ્રાફ છે અમે સાઈનનો જે ગ્રાફ ડ્રો કર્યો છે બેટા એની અંદર તમે જોઈ શકો છો કે ભાઈ સાઈન છે ને ચોક્કસ આટલો સમય આટલો કેટલો સમય થયો ઝીરોથી ટુ પાય લગી એટલે કે ટુ પાય ફરી અહીંયા જે રિપીટ થાય છે અહીંથી અહીંયા લગી તો એ બી કેટલો જોઈ લો ટુ પાયથી અહીંયા શું આવશે ફોર પાય અહીંયા જોશો તો માઇનસ ટુ પાય તો મતલબ કે સાઇન વિશે તમે જોઈ શકો છો કે દર ટુ પાયના ઇન્ટરવલે પોતાને જેવું જ ફરી પુનરાવર્તન થવાનું ચાલુ કરે છે જોઈ લો આટલું થયું ફરી અહીંથી એવું જ થયું આ બાજુ જોઈ લો એવું જ થયું એવું જ થયું મતલબ કે આ જે સમયગાળો છે ને એનું આવર્તમાન છે આમે તમને જો તમારે મેથેમેટિકલી સમજવું એ દોસ્તો તો તમે શીખ્યા હશો કે ભાઈ સાઈન ટુ પાય પ્લસ ઠીટા

મુખ્ય આવર્તમાન ના છેદમાં સહગુણાંક જેમ કે તમને પૂછી લે કે સાઈન એલસ બી નું આવર્તમાન કેટલું સાઈન નું મુખ્ય આવર્તમાન કેટલું હોય તો તમે કહેશો સાહેબ ટુ પાય એક્સ નો સહગુણક કેટલો છે એ તો એનું માનાક આવર્તમાન થશે એટલે આવર્તમાન ગણું એટલે મુખ્ય આવર્તમાનના છેદમાં એક્સના સહગુણાક નો માનાક એક કરતાં વધુ વિધેયો આપે ચાહે તે ગુણાકારમાં આપે સરવાળોમાં આપે ભાગાકારમાં આપે બાદ બાકીમાં આપે એને કહેવાય વિધેયોની બેઝિક ક્રિયા શું કહેવાય વિધેયોની બૈઝિક ક્રિયા મતલબ કે આવી કોઈ બી વાતચીત ચાલતી હોય એફ પ્લસ જીની એફ માઇનસ જીની એફ ઇન્ટુ જીની અથવા એફ બાય જીની આમાં જી ના આવવો જોઈએ બરાબર છે બેટા તો આ પ્રકારના ના વિધેયોનું જો આવર્તમાન મેળવવું હોય તો તમારે સેપરેટ વિધેયનું આવર્તમાન મેળવી લેવાનું મતલબ કે એફનું આવર્તમાન મેળવી લેવાનું જીનું આવર્તમાન મેળવી લેવાનું અને એની બાદ એ બંનેનો લેવાનો એટલે લખી નાખજો જગ્યા ઓછી છે એટલે બોલી ગયો તમે લખી નાખજો આશા રાખીશ કે તમને સમજાઈ ગયું હશે હવે જો આટલું જ્ઞાન તમારી પાસે છે જે તમારી એનસીઆરટીમાં નહોતું પણ મેં તમને આપ્યું અને જો તમે આ વસ્તુ શીખી ગયા તો ભાઈ તમારો આ ક્વેશ્ચન સોલ્વ થઈ જશે સાઈન એક્સ બાય એન નું આવર્તમાન ચાર પાય છે જરાક જોઈએ તો આપણી ગણતરી અનુસાર આનું આવર્તમાન કેટલું તો કોણ દેખાયું ભાઈ સાઈન તો સાઇનનું મુખ્ય આવર્તમાન કેટલું ટુ પાય એવા નો સગુણ કેટલો દેખાયો ભાઈ વન અપન એન નો સગવુણક કેટલો ભાઈ વન અપન એન તો આનું આવર્તમાન થશે આનું કેવું છે ના ભાઈ આ તો ચાર પાય છે દાખલામાં કીધું છે તો છેદનો છેદ અંશમાં જતો રહ્યો તો ટુ પાય એન બરાબર ચાર પાય પાય

બંને બાજુ વર્ક કરો તો તમને ટી સ્કવેર પ્લસ ટુ ટી સી પ્લસ સી સ્ક્વેર કેટલા દેખાશે સોળ ટી બોલે તો ટેન ને સી બોલે તો કોટ સમજો છો ને તમને ખબર ટેન ઇન્ટુ કોટ તો કેટલા થઈ જાય એક તો મતલબ આ ટીસી છે તો કેટલા છે એક બે પેલી બાજુ ગયા એટલે કે ટી સ્ક્વેર પ્લસ સી સ્કવેર સોળ ઓછા બે એટલે કેટલા થઈ ગયા ચૌદ હજી વર્ગ કરો તમે બસ તમારે કરતું જ રહેવાનું છે તો વર્ક કરશો તો બેટા ટી ફોર પ્લસ ટુ ટી સ્ક્ર સી સ્ક્વેર પ્લસ સી ફોર ચૌદનું વર્ગ એકસો છન્નું થાય ને ભાઈ કમ્પ્લીટ છે હવે ટી સી એક થાય તો ટી સ્ક્ર સી સ્કવેર બી કેટલા થાય એક થાય તો આ બે થઈ ગયા પહેલી બાજુ ગયા તો બેટા તમને ટી ફોર પ્લસ સી ફોર એકસો છન્નુંમાંથી બે જાય તો કેટલા કહેવાય એકસો ચોરાણું એકસો ચોરાણું સૌના ફેવરેટ ઓપ્શન સીમાં છે આન્સર શું આવશે ઓપ્શન સી તો ભાઈ આનું વ્યસ્ત શું થઈ ગયું તમે કીધું સાહેબ ક્યુ બાય પી તો એ શું થઈ જશે વન અપન એક્સ અને જો તમે આ ફીલ કરો છો તો બેટા તમને ટુ સાઇન એક્સ છે ને આપેલું છે શું આપેલું છે તમે કીધું સર આ તો આપેલું છે એક્સ પ્લસ વન એક્સ પહેલાં સેશનની જબરજસ્ત બ્યુટી હતી કીધું તું કે એક્સ પ્લસ વન પણ એક્સ એમ જી સાબિત કરો યા તો આને આઈઆઈટી જેવી બ્યુટી માનો જે માનો આના વિશે દુનિયાને ખબર છે કે આ બે કે બે કરતાં મોટા હશે ક્યારે જ્યારે એક્સ ધન હશે ત્યારે અથવા તો માઇનસ બે કે તેના કરતાં નાના હશે ક્યારે જ્યારે એક્સ ઋણ હશે ત્યારે અહીંયા એક્સ છે કોણ ભાઈ વર્ગમૂળ છે અને વિધેય બન્યા હો તો વર્ગમૂળનો જવાબ તો હંમેશા ધન આવે મતલબ કે એક્સ ધન છે તો ભાઈ આટલી વસ્તુ તમને ગ્રેટર ધન ઓર ઇક્વલ ટુ શું મળી ટુ મળી તેનો મતલબ એમ થઈ ગયો બેટા કે ટુ સાઇન એક્સ છે ને બે કે બે કરતા મોટા છે બે વડે ભાગી દો તો બેટા સાઇન એક્સ છે ને એક કે એક કરતા મોટા છે પણ સાઇન એક્સની ઓકાત તો એક મહત્તમ થઈ શકે એનાથી ઉપર તો જાય નહીં પણ આનું કેવું છે નાલા સાઇન એક્સ છે ને એક કે એક કરતા મોટા મતલબ કે તમને દેશીમાં ખબર પડશે કે સાઇન એક્સ તો છે ને સાહેબ સાઇન એક્સ એક છે હવે અહીંયા ખાલી છે ને તમે સમજી લેજો અહીંયા મેં એક્સ કીધું છે પણ એક્સ એક્સ કન્ફ્લિક્ટ થાય છે તો આને છે ને તમે આલ્ફા કહી દો તો આવવાન અપન આલ્ફા થઈ ગયું તો બેટા આ તમારું આલ્ફા અને આવવાન અપન આલ્ફા થઈ ગયું ક્લિયર છે તો બાકી તો બધું ક્યાંય કન્ફ્લિક્ટ છે નહીં આશા રાખીશ કન્સેપ્ટ તો તમને સમજાઈ ગયો તો સાઇનેક્સ અગર એક છે શું સાઇનેક્સ અગર એક છે તો મતલબ સિમ્પલ છે કે આ એક જ વસ્તુ થઈ શકે આ વસ્તુ એક ક્યારે થઈ શકે જ્યારે આ વસ્તુ કેટલી થાતી થાતી બે અને આ વસ્તુ બે ક્યારે થઈ શકે તો આલ્ફા જ્યારે કેટલો થશે એક થશે તો આલ્ફા કેટલો થશે એક થશે તો એનો મતલબ એમ છે કે અંડર રૂટ પી બાય ક્યુ છે ને એ અંડર ક્યુ બાય પી થશે તો મતલબ કે પી છે ને એ શું થશે ક્યુ થશે એવો સૌનો ફેવરિટ વિકલ્પ સીમા છે હવે આ જ ક્વેશ્ચન આપણો વિદ્યાર્થી હવામાં કઈ રીતના ગણશે એ આમ દેખાઈ જશે અહીંયા તો બે સંખ્યા મતલબ એક સંખ્યાને એનો વ્યસ્ત આપેલું છે મતલબ કે આ બે કે બે બે કરતાં વડે ભાગ્યા તો એક એક કરતાં મોટા મતલબ કે ખબર પડી કે આ તો એક જ થઈ શકે મતલબ કે આ એક ક્યારે થાય જ્યારે આ ટોટલ સરવાળો અહીંયા તો બે વડે ગુણ્યા થાય એટલે આ કેટલો થાય બે આ બે ક્યારે થાય જ્યારે આ બંને શું હશે સરખા બંને સરખા હશે તો પી બરાબર શું આવશે ક્યુ આવશે કમ્પ્લેટ નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈએ છીએ દોસ્તો ક્વેશ્ચન નંબર થર્ટીન આનું ન્યૂનતમ મૂલ્ય પૂછ્યું છે મતલબ કે આનો વિસ્તાર પૂછ્યો છે કોસ્ટ દુનિયાને ખબર ભાઈ કે માઇનસ એક થી એક થાય થાય ને એને ગુણ્યા ભાઈ પાંચ વડે તો ભાઈ આ માઇનસ પાંચથી પાંચ થઈ ગયું એમાં ભાઈ બાર ઓછા પાંચ એટલે સાત જ થયા અને બાર વત્તા પાંચ સત્તર થઈ ગયા પરફેક્ટ છે તો ભાઈ ન્યૂનતમ મૂલ્ય કેટલું દેખાય છે તમે કહેશો સાહેબ સાત આ મળી ગયું ને મહત્તમ મૂલ્ય પૂછત તો સત્તર વિસ્તાર કામની વસ્તુ છે નેક્સ્ટ ક્વેશ્ચન પર જોઈએ છીએ આ પ્રકારના ક્વેશ્ચન જોઈને બી ઘણા બધા વિદ્યાર્થીઓ આમાં એક એ બી રસ્તો છે કે એની તમે કોઈ એક ચોક્કસ ખૂણો મતલબ ધારીને વેરીફાઈ કરજો ઓપ્શન સાથે તો ક્યારેક આન્સર આવી જતો હોય છે પરંતુ એનાથી બી કદાચ અહીંયા આસાન હોઈ શકે છે જોઈએ શું છે જોવામાં શું છે તો અહીંયા તમને આપેલું છે કોટ એ પ્લસ કોસેક એ જે માઇનસ એક દેખાયું ને એમાં ભાઈ મારી ઈચ્છા થઈ ગઈ લખવાની કોસેક સ્ક્વેર એ માઇનસ કોટ સ્ક્વેર એ તમારી બી થવી જોવે ના છેદમાં અહીંયા તો આપણે કાંઈ નથી કરવું કોટે માઇનસ કોશેક એ પ્લસ વન તો અહીંયા દોસ્તો એ સ્કવેર માઇનસ બી સ્કવેર મતલબ એ માઇનસ બી એ પ્લસ બી કોઈ પ્લસ કોટે અને આ એક પદ આ બીજું બંને પદ માંથી કોશેક એ પ્લસ કોટ એ બહાર કાઢી લીધા તો આટલું તો આખું બહાર આવી ગયું એટલે આ એક થઈ ગયું માઇનસ અહીંયા કોશેકે પ્લસ કોટે જતા રહે એટલે અહીંયા શું વધ્યું કોશેક એ માઇનસ કોટે ક્લિયર છે દોસ્તો ના છેદમાં શું ચાલે છે ભાઈ તો તમે કીધું સાહેબ કોટે માઇનસ કોશેક એ પ્લસ વન જરાક અહીંયા અને આ માઇનસ અંદર મોકલો ને તો વન માઇનસ કોશે કે પ્લસ કોટે મતલબ કે વન માઇનસ કોશેક એ પ્લસ કોટે તો આ અને આ તો ઉડી ગયા તો શું વધ્યું દોસ્તો તમે કહેશો સર વધ્યું ને કોશે કે પ્લસ કોટે આન્સર શું છે કોશેક એ પ્લસ કોટે ગભરાવન પરફેક્ટ નેક્સ્ટ ક્વેશ્ચન પર જોઈએ દોસ્તો ક્વેશ્ચન નંબર ફિફ્ટીન શું કહી રહ્યો છે

તો કઈ નથી ટેન્સ્કર એટલે દાખલો તો શીખવાડી જ દઈ માઇન સાંસર ઠીટા તો તમે અહીંથી શું કર્યું સાયન્સ કોમન લીધું તો વન આપણને એટલે શું થયું દોસ્તો સેક્સર ઠીટા માઇનસ વન ને આપણા ગામમાં શું કહેવાય ટેન્સ્કવેર ઠીટા થયું સાબિત આને જ તમે સાયન્સ કેર કહી શકો અને અહીંથી જ તમને ખબર જોઈએ કે ભાઈ આ તો ગ્રેટર ટુ હંમેશા શું થાય સાયન્સા કારણ કે આ વર્ગ છે તો વર્ગ હંમેશા ઝીરો કે ઝીરો કરતા મોટા પણ આ કોના બરાબર હતું આના બરાબર હતું તો આ પેલી બાજુ ગયું એટલે આવું ભી થાય એક તમને આ ખબર હોવી જોઈએ તમને આ ખબર હોય જોઈએ આ દાખલા માટે નથી શીખવાડતો ખબર હોવી જોઈએ અને જો તમને આ ખબર છે તો હવે આપણે આ દાખલા પર આવીએ તો દોસ્તો તમને એમ સ્કવેર માઇનસ એન વિશે વાતચીત કરી છે કોના વિશે વાતચીત કરી છે એમ સ્કવેર માઇનસ એન સ્ક્વેર

સ્ક્ર ઠીટા આ એમ એન છે તો બંને બાજુ વર્ગમૂળ કાઢવું તો રૂટ એમ એન તમને મળી ગયા શું મળી ગયા ટેન ઇન્ટુ સાઈન ઠીટા શું મળી ગયા ટેન ઠીટા ઇન્ટુ સાઇન અને યાર ટેન ઠીટા ઇન્ટુ સાઇન ઠીટા જ છે ને તો ચાર એમ ને એમને આને તો શું કહેવાય રૂટ એમ એન તો બેટા તમારો આન્સર હતો ફોર ટાઈમ રૂટ એમ એન સારા લેવલના ક્વેશ્ચનો તમારી સમક્ષ આવી રહ્યા છે ફીલ આવવું જોઈએ જો આવે છે તો આ વસ્તુ ફક્ત તમારા સુધી ન રાખતા તમારા તમામ લાગતા ઓળખતા મિત્રો જે કોઈ બી હોય ત્યાં સુધી પહોંચાડજો ભાઈ નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈએ આપણે ક્વેશ્ચન નંબર દોસ્તો અહીંયા છે ને તમને સૌથી પહેલા તો દેખાવું જોઈએ ટેન ઠીટા ઇઝ ઇક્વલ ટુ ફોર બાય ફાઈવ અને જો આવું દેખાઈ જાય તો તમે જો પ્યોર ટેકનિકલી ગણવા જાઓ છો ને તો કાટકોણ ત્રિકોણ બનાવી લેજો અહીંયા નામ રાખજો ઠીટા ટેન છે આ ચાર આ છે પાંચ તો પાયથાગોરસ લગાડજો આ કાંઈક તો આવશે કેટલા આવશે પચીસ ને સોળ એકતાલીસ એટલે આ રૂટ એકતાલીસ ત્યાંથી તમે સાઈન કોસની વેલ્યુ બનાવી દેજો જો તમે ટ્રીક લગાડવી છે શું લગાડવી છે ટ્રીક તો ભાઈ તમે આવું બી કરી શકો છો અગર ટેન ઠીટા ચારના છેદમાં પાંચ છે ને ટેન ઠીટા એટલે સાઇનના છેદમાં કોષ તો આને તમે સાઈન માની શકો અને આને તમે કોસ માની શકો કારણ કે બંનેના છેદમાં રૂટ એકતાલીસ જ આવવાનું છે જો તમે પ્યોર ગણો છો અને એ તમામ જગ્યાએ ઉડી જશે અને ત્યારે આવું ના કરવું હોય તમારે એકદમ લોજિક તો આને ભાઈ કોસ્ટ સીટા વડે ભાગી દીઓ જો તમે કોસ્ટીટા વડે ભાગી દો તો સાઈન આપણ કોસ્ટ એટલે શું થઈ ગયું ફાઈ ટેન થીટા માઇનસ થ્રી કોસ્ટીટા પણ કોસ્ટીટા ફાઈ ટેન થીટા અને પ્લસ ટુ કોસ્ટીટા પણ કોસ્ટીટા અને ટેન ઠીટા તમારી પાસે હતા કેટલા હતા ભાઈ ટેન ઠીટા અહીંયા ફોર બાય ફાઈવ અહીંયા મૂકી દો તો આ ફોર બાય ફાઈવ પાંચ પાંચ ઉડી ગયા એટલે ચાર ઓછા ત્રણ આ ફોર બાય ફાઈવ પાંચ પાંચ ઉડી ગયા એટલે કે ચાર વત્તા બે તો ચાર ઓછા ત્રણ એક અને ચાર વત્તા બે છ વન બાય સિક્સ આવું બી ગણી શકો કીધું પંદર એટલે પાંચ વીસ વત્તા દસ એટલે ત્રીસ અહીંથી બી આન્સર વન બાય સિક્સ જે રીતના સમજો આન્સર તો આવશે જ નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈએ છીએ દોસ્તો તો તમે અહીંયા જોવો છો અહીંયા તમને સેવન સાયન્સ સ્ક્વેર ઢીટા પ્લસ થ્રી કો સ્ક્વેર ફોર છે તો ટેન ઠીટા કેટલા મતલબ ચિલ્લી ક્વેશ્ચન આવી ગયો છે તમને ટેન થીટા પૂછ્યું છે બરાબર છે પ્રથમ ચરણ છે એટલે ધન આવશે બધા વિકલ્પ ધન જ છે એટલે એમાં તો કોઈ ચિંતા છે નહીં હું શું કરું છું બહુ જ નોર્મલ વસ્તુ કરી દઉં છું બહુ જ નોર્મલ વસ્તુ તમને આપેલું છે સેવન સાઇન્સ સ્ક્વેર ઠીટા પ્લસ થ્રી કો સ્ક્વેર ઠીટા ઇઝ ઇક્વ ટુ ફોર હું ધારું માઇનસ મળી જાય સાન્સર આવી જશે એ છે જ આપણી પાસે પણ એને કોરો ભાગ્યા તો આ થઈ ગયું સાઇન્સ સાયન્સકેરોપન કો સ્કવેર એટલે શું થઈ ગયું ભાઈ ટેનવેર પ્લસ થ્રી કોસ્વેરો કોસ્ક્વેર જતા રહે ઇઝ ઇક્વલ ટુ ફોર વન અન કોસ્ર એટલે સેક્સ સ્ક્વેર સેક્સ સ્ક્વેર એટલે વન પ્લસ ટેન સ્ક્વેર ચાલે ને ડાયરેક્ટ દેખાશે જો આ ડાયરેક્ટ દેખાયું દોસ્તો તો આ સેવન ટેન સ્ક્વલ ટુ ફોર પ્લસ ફોર સ્કવેર તો આ ચાર थीटा આ બાજુ આવ્યા તો સાત ઓછા ચાર એટલે કે ત્રણ ટેન સ્ક્વેર थीटा અને ત્રણ પેલી બાજુ ગયા ચાર ઓછા ત્રણ એટલે એક એટલે બેટા ટેન સ્ક્ર थीटा તમારું વન બાય થ્રી તો ટેન थीटा તમારું વન બાય રૂટ થ્રી પરફેક્ટ નેક્સ્ટ ક્વેશ્ચન પછી આપણે ક્વેશ્ચન નંબર એટીન હવે આપણો વિદ્યાર્થી નહીં ગાંઠે ટ્રિક તો એને આપી જ દીધી હતી અહીંયા ટેન ડેટા પી બાય ક્યુ છે તો એનો મતલબ એમ છે કે સાઇન્સ ડેટાને હું પી બોલવાનું વિચારી રહ્યો છું અને કોસ્ટેટાને હું ક્યુ બોલવાનું વિચારી રહ્યો છું અને આ ફાયદો થાય છે આ પ્રકારના સેશન અટેન્ડ કરવાનો અને જો તમે આવું બધું વિચારી રહ્યા છો તો મતલબ તમે સાચા રસ્તે છો પી ઇન્ટુ પી એટલે કે પી સ્ક્વેર ક્યુ ક્યુ એટલે ક્યુ સ્ક્વેર પી પી એટલે પી સ્ક્વેર માઇનસ ક્યુ ક્યુ એટલે ક્યુ દાખલો પૂરો થઈ ગયો

પ્લસ ટેન સ્ક્વેરે ચાલે કે થોડું ઘણું ત્રિકોણ આવડેલા એટલે કે આ ટેન સ્ક્વેર એ પાછા કેટલા થઈ ગયા તમારા ત્રણ ઓછા એક એટલે કેટલા થઈ ગયા બે ક્લિયર જો આ તમને ખબર પડી ગઈ તો અહીંયા તમને શું પૂછ્યું છે તમને પૂછ્યું છે ટેન સ્ક્વેરે માઇનસ કોશેક એટલે વન પ્લસ કોટ સ્ક્વેરે લખાય કે લખાય સાહેબ અપણ ટેન સ્ક્વેરે પ્લસ કોસેક એટલે વન પ્લસ કોટ સ્ક્વેરે ભાઈ ના તમને કોણ પાડવાનું છે ગમે તેવા સૂત્રો વાપરજો જવાબ તો આવશે જ હું જાણી જોઈને અમુકમાં છે ને આવી ઓકવર્ડ મેથડ બતાવી રહ્યો છું કે જેનાથી તમારા મનમાં ખાલી કોન્ફિડન્સ વધે કે સર અમને મજા આવે એવા સૂત્રો અમે વાપરશું બસ સાચા સૂત્રો વાપરશું તો અમારો જવાબ આવશે આ કોન્ફિડન્સ લાવવાનો છે તો તમે જોઈ શકો છો કેટલા છે ભાઈ તમારી પાસે બે ઓછા આ વન પ્લસ તો આ કેટલો થઈ જાય વન બાય ટુ ટેન્ સ્કેરે બે હોય તો પેલું વન બાય ટુ થાય એમાં શક નહીં આ બે છે પ્લસ આ વન પ્લસ આ વન બાય ટુ સિમ્પલ છે લસા લઈ લઉં છું બધાને બે વડે ગુણું છું એકદમ આજે તો દેશી તો અહીંયા તમે જોવો છો તો આ અથવા એક્સ્ટ્રા હજી બે ઓછા એક એટલે કે એક ઓછા અડધો નાજોદમાં બે વધતા એક એટલે ત્રણ વધતા અડધો તો એકમાંથી અડધો જાય તો અડધો અને ત્રણમાં અડધો મળે સાડા ત્રણ એટલે કે સેવન બાય ટુ બે બે ઉડી ગયા તો બેટા આન્સર કેટલું હતું વન બાય સેવન જે રીતના બી ગણતરી કરો જવાબ લઈ દેજો પરફેક્ટ નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ જઈએ ક્વેશ્ચન નંબર ટ્વેન્ટી શું કર્યો છે વાહ પહેલાં સેશનમાં બી હતો અહીંયા તમને ફીલ આવવું જોઈએ કે સર આ તો પી પ્લસ વન પણ પી ચાલે છે ને પી છે ભાઈ ધન કેમની ખબર પડી વર્ગ છે વર્ગ કેવો હોય ગ્રેટર દેન ઇક્વલ ટુ ઝીરો અને સેક્સવેરના કોસ્ક્વેર એકબીજાના પતિ પત્ની છે મતલબ કે પી પ્લસ વન બાય પી વચ્ચે પ્લસ આપેલો છે અને જો પી પ્લસ વન બાય પી હોય તો યાર અને ધન હોય તો તમને ખબર છે કે ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ શું થાય ભાઈ તો ટુ થાય ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ ટુ હવે એમાં બી

દોસ્તો ફરી વખત એલ અમુક વસ્તુઓ તમને આવડતી હોવી જોઈએ નહીં આવડતી તો કાંઈ લૂંટાઈ નથી જવાનું થોડોક સમય વધુ જશે આપણે સમયની જ કિંમત છે એન્ડિયનની અંદર તો આના મતલબ કે સારા એવા ક્વેશ્ચન પૂછાતા હોય છે તો ભાઈ સમયનો ખ્યાલ છે યાર હે સમય સમય બોલવા નહીં તો જોવો છો તમે તમને શું ખબર હોવી જોઈએ તમને ખબર હોવી જોઈએ કોસેક્સ વધતા સાઇનેક્સનો વર્ક છે ને બારમાં ધોરણમાં બી કામ લાગશે આ થશે વન પ્લસ સાઈન ડબલ એ જ રીતના કોસેક્ષ માઇનસ સાઇન એક્સનો વર્ગ એ પ્લસ બી એ માઇનસ બી ના વર્ગનું વિસરણ કરીને સાબિતી જોઈ લેજો વન માઇનસ સાઇન ડબલ તમને ખબર હોવી જોઈએ કોસની ચાર ઘાત એક્સ વધતા સાઇનની ચાર ઘાત ને કહેવાય વન માઇનસ ટુ સાઇન સ્ક્વેર એક્સ ઇન્ટુ કો એક્સ અને એ જ રીતના આ એક્સ છે સમજી લેજો બરાબર છે હા અને એ જ રીતના કોસની છ ઘાત એક્સ સાઇનની છ ઘાત એક્સને કહેવાય વન માઇનસ થ્રી સાઇન્સ સ્ક્વેર એક્સ કો સ્ક્વેર એક્સ એલટીઆર પર તો એકદમ બોક્સ બની જવું જોઈએ એકદમ રાહુલ સાહેબે કીધું એ ફાઇનલ યાદ રહી જવું જોઈએ રહી જશે ને અને જો રહી જશે તો અહીંયા બંને બાજુ વર્ગ કરશો તો કોસ પ્લસ સાઇનનો વર્ગ તમે હમણાં તો જોયું કે વન પ્લસ સાઈન ડબલ આ કેટલા થઈ જશે તો વન બાય ફોર સિમ્પલ વસ્તુ છે તમને ટેન એક્સ પૂછ્યું છે શું પૂછ્યું છે ટેન એક્સ પૂછ્યું છે મળી જશે કોઈ તકલીફ નથી દોસ્તો તમને સાઈન ડબલનું સૂત્ર યાદ હશે કે ટુ ટી ઓવર વન પ્લસ ટી સ્ક્વેર યાદ છે છે ને તો તો અહીંયા એપ્લાય કરવાનું તેનો મતલબ એમ થઈ ગયો કે કે બાજુ આવી ગયા ડબલ એટલે તમારું શું હશે તમે કહેશો સાહેબ ટેન એક્સ જે પૂછ્યું છે તે ઇઝ ઇક્વલ ટુ આ બાજુ કેટલા વધ્યા એક હજી લસા લેશો તો આ વન પ્લસ ટી સ્ક્વેર આની સાથે જશે એક બે ત્રણ થઈ ગયા છે તો થ્રી પ્લસ થ્રી ટી પ્લસ એટ ટી કેટલા થઈ ગયા છે બેટા ઝીરો કારણ કે એક આ બાજુ ત્રણ થયા હતા તો મતલબ કે દ્વિઘાત સમીકરણ છે આનો ઉકેલ કઈ રીતના મળશે બાબાજી કેટલા મને યાદ કરી લો બાબાજી શું કહીને ગયા માઇનસ બી પ્લસ સોર માઇનસ વર્ગ બી માઇનસ ફોર એસી તો ચાર તેરી બાર તેરી છત્રીસ બરાબર ને ચાર તેરી બાર તેરી છે એટલે બે તેરી છ તો બેટા માઇનસ આઠ પ્લસ ઓર માઇનસ માંથી છત્રીસ જાય તો અઠ્યાવીસ ચાર વર્ગ બે ટુ રૂટ સેવન બાય સિક્સ તો મતલબ બે ઉડી શકે છે તો માઇનસ ચાર પ્લસ ઓર માઇનસ રૂટ સેવન બાય થ્રી તો બેટા જે તમને પૂછ્યું છે ટેન એક્સ એની બે કિંમતો આવી તમારી સમક્ષ એક જો પ્લસ વાળું લ્યો તો માઇનસ ચાર પ્લસ રૂટ સેવન બાય થ્રી અને માઇનસ વાળું લેવો તો થ્રુઆઉટ માઇનસ કોમન તો ભાઈ અહીંયા દેખાઈ ગયું તમારો આન્સર છે તમે એક નોંધ્યું જેટલા બી સારા ક્વેશ્ચન છે ને એનો આન્સર સી આવી રહ્યો છે અને આવશે નોંધવામાં આવ્યું છે નેક્સ્ટ ક્વેશ્ચન આનો કોઈ બીજો મતલબ ના ઘટતા હોય કે ના કયા મૂલ્ય માટે આ એક નિત્યસમ બને નિત્યસં બને મતલબ સાચું બને શું આપ્યું છે અલ હમણાં જ એલડીઆરમાં લખાયું આને કહેવાય વન પ્લસ સાઈન ડબલ કહેવાય કે ઓકે પ્લસ અહીંયા બે વડે ગુણી દઉં બે વડે ભાગી દઉં તો આ કે બાય ટુ પરફેક્ટ અને આ શું થઈ ગયું સાઈન ડબલ પરફેક્ટ છે અને અહીંયા માઇનસ એક બરાબર ઝીરો તો આ એક માઇનસ એક તોડી ગયા ભાઈ તેનો મતલબ એમ છે કે કે બાય ટુ સાઈન ટુ એક્સ ઇઝ ઇક્વલ ટુ માઇનસ સાઈન ટુ એક્સ ચાલે કે સાઈન ટુ એક્સ બી ઉડી ગયા ભાઈ તો કે બાય ટુ ઇઝિક માઇનસ વન તો કે બરાબર કેટલા ભાઈ માઇનસ ટુ માઇનસ ટુ માટે ભાઈ ગમે રીત નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈએ ક્વેશ્ચન નંબર ટ્વેન્ટી થ્રી શું કહી રહ્યો છે ટ્વેન્ટી થ્રી પર જુઓ ઓહો લાયા ભાઈ ક્વેશ્ચન લાયા એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્ર કેટલા થશે જોઈએ કેટલા થશે તો તમને જે આપ્યું છે તે છે એક્સ સાઈન ઘન ઠીટા પ્લસ વાય કોસ ઘન ઠીટા બરાબર સાઇન ઠીટા ઇન્ટુ કોસ ઠીટા કાંઈ વાંધો નહીં પછી અહીંયા તમને કીધું છે કે એક્સ સાઇન ઠીટાને તમે વાય કોસ્ટીટા લખી શકો છો તો આ એક્સ સાઇન ઠીટા ઇન્ટુ સાઇન સ્ક્વેર ઠીટા આટલાને કહેવાય ને ભાઈ અને જો કહેવાય તો એક્સ સાઈન ઠીટાને તમે શું લખી શકો છો વાય કોસ્ટ શું લખી શકો છો વાય કોસ્ટ ઠીટા તો બેટા આ તમારું વાય આટલું આટલું વાય કોસ્ટ અને બાજુમાં સાઇન સ્ક્વેર તો ખરું જ પ્લસ વાય કોસ ઇઝ ટુ અહીંયા જે કંઈ આપેલું છે સાઇન ઢીટા ઇન્ટુ કોસ્ટીઠા આમાં તો કોઈ ના નહીં પડે આ બે પદમાંથી આપણે સામાન્ય કાઢી લઈએ વાય કોસ્ટ ઠીટા તો અહીંયા શું વધ્યું તમે કહેશો સાહેબ સાઈન સ્ક્વેર ઠીટા પ્લસ કોસ્ટ સ્ક્વેર ઠીટા ઇઝ ટુ અહીંયા શું વધ્યું તમે કહેશો સાહેબ સાઈન ઠીટા ઇન્ટુ કોસ્ટ ઠીટા અને આ તો શું છે સાઈબાબા તો મતલબ વાય કોસ્ટ ઠીટા ઇઝ ઇક્વલ ટુ શું ભાઈ તો તમે કીધું સાહેબ સાઇન ઠીટા ઇન્ટુ કોસ્ટ ઠીટા તો કોસ ઉડી ગયા તો તમને વાય મળી ગયા ભાઈ વાય શું મળી ગયા સાઈન ઠીટા કિંમત ધારીને બી દાખલો થઈ શકે જો વાય સાઈન ઠીટા છે તો અહીંયા સાઈન ઠીટા મૂકો તો સાઈન સાઈન ઉડી ગયા તો તમે કીધું સાહેબ એક્સ તો છે મેં કીધું હા ભાઈ ના થોડે પડાય તમને ક્રિયા છે અને જો વાય સાઈન ઢીટા છે એક્સ કોસ્ટ છે તો તમને એક્સ સ્ક્ર પ્લસ વાય સ્કવેર પૂછ્યું છે મતલબ કો સ્કવેર પ્લસ સાઇન સ્ક્વેર પૂછ્યું છે કોર પ્લસ સાઈન સ્ક્વેર કેટલા થાય તમે કીધું સાહેબ એક થાય આઈન મજા નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈએ છીએ દોસ્તો ક્વેશ્ચન નંબર 24 ફોર દોસ્તો આ ક્વેશ્ચન કરતાં પહેલાં છે ને મને એક તમને થિયરી શીખવાડવાની તીવ્ર ઈચ્છા થઈ ગઈ છે જો થિયરી આપણે શીખી લઈએ કેવી કેવી આવે છે થિયરી બરાબર છે બહુ જ કામની થિયરી છે આઈઆઈટીમાં પૂછાયેલી છે જોઈએ કેટલી પૂછાયેલી છે તો અગર જો તમને ફ્યુચરમાં આપણે જરા કલર બલર બી ચેન્જ કરી દઈએ એટલે કેવું તમને દેખાય બરાબર ને અહીંયા છે ને આ કલર કદાચ સારો લાગે જોઈએ આપણા માતાજી કેટલા કામના છે અરે દેખાયું ભાઈ તમને દેખાયું કોમેન્ટ કરજો સાઇનની ચાર ઘાત આલ્ફા અપન એ પ્લસ કોસ્ટની ચાર ઘાત આલ્ફા અપન બી ઇઝ ઇક્વલ વન અપન એ પ્લસ બી દેખાય ભાઈ ક્વેશ્ચન છે થિયરી તો છે જ એડવાન્સમાં પૂછાયેલો ક્વેશ્ચન છે જેને તમે આમ ફિઝિક્સ કેમેસ્ટ્રીમાં વાર્ત વાર્તા યાદ રાખો છો ને તો તમારે આટલું તો યાદ રાખી નહીં લો કામ લાગશે જો તમને આ કામ લાગશે હું ફિલિંગ છે તો સ્ટાર્ટ કરીએ છીએ જ્યારે બી ચાર ઘાતવાળો દાખલો આવે ને તો વર્ગને ધાર લેવાનો એટલે ભાઈ મને ઈચ્છા થઈ ગઈ સાઇન સ્ક્વેર આલ્ફાને ટી કહેવાની તો ભાઈ તમે કીધું કે સાહેબ કોસ આલ્ફાને વન માઇનસ ટી કહી દો ને કમ્પ્લીટ જો આવું બધું તમે કહો છો તો આ સાઇનની ચાર ઘાત આલ્ફા છે મતલબ કે આ ટી સ્ક્વેર ના છેદમાં એ આ કોસની ચાર ઘાત છે એટલે કે વન માઇનસ ટીનો સ્ક્વેર મતલબ વન માઇનસ ટુ પ્લસ ટી ના છેદમાં બી ઇઝ ઇક્વલ ટુ એકના છેદમાં એ પ્લસ બી

આ માઇનસ ટુ એ આની સાથે ગુણાશે તો માઇનસ ટુ એ ઇન્ટુ એ પ્લસ બી ઇન્ટુ ટી અને આ એ આની સાથે ગુણાશે તો પ્લસ એસ સ્ક્વેર પ્લસ એ બી ઇન્ટુ ટી સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ આ છેદ એ આ બાજુ જતો રહેશે તો એ બી તો અહીંથી ઉડી ગયા અહીંયા દ્વિઘાત બનાવવાની ટ્રાય કરું છું ટી સ્ક્વેરને સગુણક લખું છું તો અહીંયા બી ટી સ્ક્વેર છે અહીંયા બી ટી સ્ક્વેર છે તો કોમન ટી સ્ક્વેર તો અહીંયા તમારું એ બી પ્લસ બી સ્ક્વેર અને અહીંયા બી એ બી પ્લસ એસ સ્ક્વેર એટલે એસ સ્વેર એ બે વખત આવી ગયા એટલે કે ટુ એ પ્લસ બી સ્ક્વેર વાળું તો ભાઈ અહીંયા માઇનસ ટુ ટાઈમ અહીંયા એ પ્લસ બી ઇન્ટુ એ ઇન્ટુ ટી અને અચળપદ અહીંયા પ્લસ એસ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ ઝીરો અને જો આવું જોયું તો ભાઈ આ પૂર્ણવર્ગ દેખાય છે કેમનું દેખાયું તો જોઈ લો દેખાશે ટી સ્ક્વેર આ એ પ્લસ બીનો વર્ગ છે માઇનસ ટુ ટાઈમ આ એ પ્લસ બી ઇન્ટુ ટી એ અને પ્લસ આ એસ સ્ક્વેર છે જોઈ લો પહેલાંનું વર્ગ મૂળ અહીંયા દેખાયું બીજાનું વર્ગમૂળ અહીંયા દેખાયું બે વડે દેખાયું પહેલાનું વર્ગમૂળ મતલબ ટી ઇન્ટુમૂલ ટુ ઝીરો આપણે વર્ગ મૂળ તો ટી ઇન્ટુ એ પ્લસ બી તમને એ મળ્યા એટલે બેટા ટી જે છે એ છેદમાં એ પ્લસ બી મળ્યું તો બેટા વન માઇનસ ટી જે છે આ વન માઇનસ કરશો એ પ્લસ બી માઇનસ એટલે કે બી ના છેદમાં એ પ્લસ બી મળ્યું એટલે બેટા જો તમને જીવનમાં ક્યારે આવું દેખાઈ જાય તો એના ત્રણ રિઝલ્ટ આવે છે આ ડાયરેક્ટલી એલ તરીકે બી યાદ રાખી શકો છો એ તમને ખબર હોવી જોઈએ શું ખબર હોવી જોઈએ તો ખબર હોવી જોઈએ કે ભાઈ ટી બોલે તો સાઇન્સ સ્ક્વેર વન માઇનસ ટી બોલે તો કોસ સ્ક્વેર અને બંનેનો ગુણોત્તર બોલે તો ટેન સ્ક્વેર ક્લિયર સાઇન્સ સ્ક્વેર શું થાય છે તો એના છેદમાં એ પ્લસ બી એના છેદમાં એ પ્લસ બી કોસ સ્ક્વેર શું થાય છે તો બીના છેદમાં એ પ્લસ બી તો આ બંનેનું ગુણોત્તર શું થશે એ બાય બી એકદમ સુપર લોક કરી નાખો આ વસ્તુ નથી દિમાગમાં ફિટ કરો સાઇન ફોર અપન એ પ્લસ કોસ ફોર અપન બી ઇઝ ઇક્વલ ટુ જો વન ઓવર એ પ્લસ બી તો ભાઈ સાઇન સ્ક્વેર એના છેદમાં એ પ્લસ બી કોસ સ્ક્વેર બીના છેદમાં એ પ્લસ બી ટેન સ્ક્વેર એ બાય બી તમારા સાહેબને યાદ છે તો તમને તો યાદ હોવું જોઈએ તમે જોયું ખાલી એક આ વસ્તુ જોઈ કે જેવી મેં રકમ જોઈ ને મને ઈચ્છા થઈ ગઈ એ વસ્તુ શીખવાડવાની માનો છો ને કે તો આવતા નહીં જો તમે આ માનો છો તો જેવી મને ઈચ્છા થઈ ગઈ તમને બી આવી પ્રકારની રકમ દેખાય તત્કાલ ઈચ્છા થવી જોઈએ ભાઈ રાહુલભાઈએ કીધું તું શું કીધું તું કે જો આવું દેખાય ચાર ઘાત ચાર ગાત બે વત્તા ત્રણ પાંચ તો ભાઈ મને ડાયરેક્ટલી આનો મતલબ ખબર હોય પાછું પાછું કલરની મહામારી આવીને રંગ બદલો અભિયાન બરાબર દેખાય તમને દેખાય છે જો તમને દેખાય છે તો ભાઈ આનો ડાયરેક્ટલી અમુક વસ્તુ મને ખબર છે કે ટેન્સ સ્ક્વેર એક્સ કંઈક થશે એક્સ કંઈક થશે અને સાયન્સ સ્ક્વેર એક્સ શું થશે તો બે ના છેદમાં પાંચ હા એ હતું આ એ પ્લસ બી હતું અહીંયા જોઈ લો બે વત્તા ત્રણ એ બી એ પ્લસ બી મતલબ બધું સેટ જ છે આ શું થશે ત્રણના છેદમાં પાંચ આ શું થશે બે ના છેદમાં ત્રણ

ઓકે ચાર ઘત એક્યાસી પાની ચાર ઘત એટલે કે છસો પચીસ ના છેદમાં સત્યાવીસ રૂપ આપીએ કારણ કે આ બંનેની ડાબી બાજુ આ વિકલ્પની ડાબી બાજુ ને આ વિકલ્પની ડાબી બાજુ સમાન છે એટલે કે હું ડાબી બાજુ વેરીફાય કરું છું એકાદ તો સાચું પડશે જ ને તો જોયું તો અંશનો છેદ છેદમાં એને આઠ દુ એટલે કે આ બે ના છેદમાં છસો પચીસ થઈ ગયા બેટા એ રીતના સત્યાવીસ ત્રણ ના છેદમાં છસો પચીસ થઈ ગયા ભાઈ તો આ પાંચના છેદમાં છસો પચીસ થઈ ગયા ભાઈ તો એકના છેદમાં એકસો પચીસ થઈ ગયા ભાઈ એકના છેદમાં એકસો છે આ વખતે બચી ગયા સી જવાબ ના આવ્યો આન્સર શું છે આનો ઓપ્શન બી ક્લિયર છે દોસ્તો યાદ રહેશે ને રીતનું ધ્યાનમાં રાખજો ભાઈ ભાઈએ શીખવાડી છે નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈએ છીએ આપણે આપેલ એક્સ માટે જો આ ધન હોય તો એક્સ શું હશે એક્સની કઈ કિંમત માટે આ વસ્તુ ધન થશે જરાક આપણે વસ્તુ જોઈએ તો ખરી કે ધન થાય છે કે મસ્ત દેશી ગુણાકાર કરું છું પેલા ને આ બધા સાથે ગુણું છું તો એણે કીધું ભાઈ મારું નામ વન માઇનસ કોટ એક્સ પ્લસ કોટ સ્ક્વેર એક્સ રહેશે હવે વાર આઈ મુન્નાની મતલબ ટેન એક્સ નાની સાથે ગુણું છું તો ભાઈ એ શું થઈ જશે તો ટેન એક્સ માઇનસ ટેન કોટ એક પ્લસ ટેન કોટ એક ઇન્ટુ એક્સ કારણ કે કોટ વર્ગ હતો અને ટેન ને ગુણવાની ઈચ્છા થઈ ગઈ ભાઈ તો આ થઈ ગયું તમારું ટેન સ્ક્વેર એક્સ આ ટેન કોટ એક થઈ ગયા તો એક હજી ટેન વધ્યો કારણ કે ટેન સ્ક્વેર એક્સ ગુટતા હતા અને ટેન એક થઈ ગયા છે થોડું ઘણું સાદું રૂપ આપી લઈએ વન માઇનસ વન સાથે જતા રહ્યા પેલો વન વધ્યો એમાં કોઈ ના નહીં ઓકે માઇનસ કોટ પ્લસ કોટ જતા રહ્યા પ્લસ ટેન માઇનસ ટેન જતા રહ્યા તો ભાઈ અહીંયા તો તમારી પાસે આવ્યું શું આવ્યું કોટસ્ક્વેર એક્સ પ્લસ ટેન સ્ક્વેર એક્સ વિચારો પહેલાં સેશનની જે મેથ્સની બ્યુટી છે કેવા કેવા દાખલામાં આવી જાય છે આ તમને ફીલ આવી ભાઈ પી પ્લસ વન બાય પી આના વિશે તો દાદાજી કહી ગયા હતા કે બે કે બે કરતા મોટા થાય કારણ કે વર્ક છે એટલે ધનવાળું લેવાનું એમાં એક ઉમેરશો તો આ જે કઈ આપેલું છે આ તો શું છે સનાતન સત્ય ત્રણ કે ત્રણ કરતા મોટું કારણ કે આ બે કે બે કરતા મોટા એમાં એક ઉમેર્યા એટલે ત્રણ કે ત્રણ કરતા મોટા ત્રણ કે ત્રણ કરતા મોટા ને મારા ગામમાં ધન કહેવાય તમારા ગામમાં કહેવાય કે ના કહેવાય ખબર નથી પણ ભાઈ મારા ગામમાં તો કહેવાય કે ભાઈ આ તો શું છે ધન ગમે રાખો એક જો આપ ત્રણ કે ત્રણ કરતા મોટો આવવાનો તો મતલબ એક ઝીરો નહીં ભાઈ પહેલું ચરણ નહીં ભાઈ બીજો આ ગમે તે રાખો બોલી ગયો ને એટલે આન્સર શું આવશે એક્સ બિલોંગ્સ ટુ આર નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈએ છીએ આપણે હવે સારો ક્વેશ્ચન છે બધા ક્યાંક ને ક્યાંક રસ્તામાં આવી ગયેલા છે યાર હા એકદમ ફ્રેશ માઇન્ડ ચલાવવું પડે ને એવો ક્વેશ્ચન આવે ને તો મજા આવે આ કોસેક સ્ક્વેર એ ને મારા ગામમાં વન પ્લસ કોટ સ્ક્વેર એ કહેવાય આલ્ફા ચાલી રહ્યું છે પ્લસ આ ટુ કોટ આલ્ફા કે બસ દાખલો પૂરો જો આટલી ખબર પડી તો જો આટલી ઘર પડી તો એ સ્કવેર પ્લસ ટુ એ બી પ્લસ બી સ્કવેરતા વર્ગ વર્ગમાં ઉડી ગયા એટલે કે આ માનાંકમાં કોટ આલ્ફા પ્લસ વન અને માનાંક વિશે બી ખબર હશે બે જવાબ હશે એક એમનેમ આવે ને એક નિશાની બદલીને આવે એમનેમ ક્યારે આવે જ્યારે અંદર ધન હોય ને નિશાની બદલીને ક્યારે આવે જ્યારે અંદર ઋણ હોય કેટલા બધા કન્સેપ્ટ તમને ત્રિકોણ મિતિ નામે પીરસી દેવામાં આવે છે ફીલ આવે છે તો ભાઈ આ માનાંક એમને એમ ખુલવાનો કે નિશાની બદલીને ખુલવાનો મતલબ બે જવાબ તો લોક થઈ ગયા યા તો એ આવતો હશે યા તો સી આવતો હશે આ બે તો આવવાના જ નહીં આ તો પાકી વાત થઈ ગઈ તમને કીધું ભાઈ શું કીધું કે 3 પાઈ બાય 4 કરતા આલ્ફા મોટા છે એના કરતા પાઈ આ નીચે કરતા એક ઓછું મતલબ કે બીજા ચરણનો પાઈ બાય 4 થી પાઈ મતલબ કે તમારો આલ્ફા આટલાની વચ્ચે છે કોટ આલ્ફા માઇનસ એક હોય અહીંયા શું હોય માઇનસ ઇન્ફિનિટી ક્લિયર ને તો તમે જોયું તમે શું જોયું તો તમે કીધું સર અમે જોયું કે ભાઈ આટલા વિસ્તારમાં કોટ આલ્ફા કોટ આલ્ફા માઇનસ એક કરતાં શું થાય છે નાનો થાય છે માઇનસ એકથી બી નાનો થાય છે દેખાયું ને ફિલ થયું ને બેઠું છે માનાંકની અંદર ઋણ બેઠું હોય તો માનાક કઈ રીતના ખુલે નિશાની બદલીને ને ખુલે તો બેટા આનો જવાબ શું આવશે માઇનસ ઓફ કોટ આલ્ફા પ્લસ વન ફરી આપણે સાચી પડી ગયા દાખલામાં જવાબ સી નેક્સ્ટ ક્વેશ્ચન આપણે આવો બધો દાખલો પૂછી લે છે જોઈએ શું કહે છે દાખલો હા એક તો તમે ઠીટાની અલગ અલગ વેલ્યુ લઈને ઓપ્શન વેરીફાઈ કરી શકો છો એ તો રસ્તો છે જ તમારી પાસે પરંતુ જો તમે સ્માર્ટ છો તો આ ટેન ઠીટા અને આનું કોન્જ્યુકેટ મતલબ અનુબદ્ધ કહો છો ને એવું લઈ લીધું એટલે કે વન માઇનસ સેક ઠીટા તો નીચે એ પ્લસ બી એ માઇનસ બી વન માઇનસ એક્સ સ્ક્વેર વન માઇનસ સેક્સ સ્ક્વેર તો મતલબ માઇનસ ટેન સ્ક્વેર લાયા ભાઈ કહેવાય કહેવાય કે વન માઇનસ સેક્સ સ્ક્વેર હા ભાઈ માઇનસ ટેન સ્ક્વેર ઓકે પ્લસ અહીંયા વન પ્લસ સેક ઠીટા ના છેદમાં ટેન ઠીઠા એમાં તો આપણે કોઈ છેડખાની નહીં કરી અહીંથી એક વખત ટેન ઉડી ગયો આ માઇનસ ઉપર દઈ દીધા એટલે કે આ નીચે ટેન ઠીટા આ માઇનસ ઉપર ગયું એટલે કે આ થઈ ગયું સેક ઠીટા માઇનસ વન અને અહીંયા થઈ ગયું છે તમારું બેટા સેક ઠીટા પ્લસ વન ના છેદમાં ટેન ઠીઠા તો બંનેનો છેદ થઈ ગયો ટેન ઠીટા અને અહીંયા માઇનસ વન પ્લસ વન ઉડી ગયા એટલે કે ટુ સેક ઠીટા સાઈન કોસમાં કન્વર્ટ કર્યા તો આ છેદનો છેદ ટેન એટલે કે સાઇનના છેદમાં કોસ કોષ ઉપર ગયો કોશેક પતિ પત્ની એક થઈ ગયા તો નીચેનો સાઇન ઉપર ગયો કોસેક એટલે કે આને જ કહેવાય ટુ કોસેક ઠીઠા આ પેલું છે ક્યાંય ટુ કોસેક અરે પહેલાં જ વિકલ્પમાં છે ભાઈ પરફેક્ટ ને નેક્સ્ટ ક્વેશ્ચન પછી આપણે ક્વેશ્ચન નંબર ટ્વેન્ટી એઇટ વાહ પહેલું સેશન જો તમે અટેન્ડ કર્યું છે તો આ ક્વેશ્ચન તમારાથી એકદમ રમતમાં સોલ્વ થઈ જશે જો નહીં કર્યું તો પહેલાં અહીંયાથી કરો સ્ટોપ જાઓ પહેલું સેશન અટેન્ડ કરીને આવો કારણ કોન્ફિડન્સ એક મતલબ કે જે કંઈ રમત છે ને એ કોન્ફિડન્સની જ રમત છે પહેલા સેશન મારી રીત શીખવાડેલી છે હું તો ડાયરેક્ટલી અહીંયા લખવાનો ભાઈ હવે શીખવાડવાની ઈચ્છા નથી તો આ કોશેક એ પ્લસ કોટ એ કેટલા છે ઇલેવન બાય ટુ તો મારા ગામમાં કોશેક એ માઇનસ કોટ એ ડાયરેક્ટલી લખાય કેટલા લખાય ટુ બાય ઇલેવન વચ્ચે સાની બદલી તો અહીંયા વ્યસ્ત કરી દીધું કેમ એ સ્કવેર માઇનસ બી સ્કવેર એ શીખવાનું નહોતું શીખવાડવાનું સોરી ભૂલ થઈ ગઈ તો જો આવું હોય તો આ ઉડી ગયા ને ભાઈ તો આ શું થઈ ગયું ટુ કોશેક એ હે આપણે છે ને આની બાદ બાકી કરીને ઉડાડીએ આવું લાંબુ લાંબુ કોણ કરવા જાય બરાબર છે તો બાદ બાકી કરીએ એટલે કે આ માઇનસ આ પ્લસ આ માઇનસ તો આ ઉડી ગયા તો કોટે પ્લસ કોટે એટલે કેટલા થઈ ગયા ટુ કોટે આ બાજુ એકદમ ઇલેવન બાય ટુ માઇનસ ટુ બાય ઇલેવન પરફેક્ટ એલ સી એમ લઉં છું અગિયારનો વર્ગ એકસો એકવીસ એકસો એકવીસમાંથી ચાર ગયા ભાઈ એકસો એકસો સત્તર અને આ અગિયાર દુ બાવીસ ટુ કોટે

તો ભાઈ ના શક્ય ને કારણ કે સાઈન તો માઇનસ એક અને એકની વચ્ચે રમવા વાળું આ શક્ય ખરું ભાઈ પી પ્લસ વન અપન પી યા તો બે કે બે કરતાં મોટા થાય યા તો માઇનસ બે કે તેના કરતાં નાના થાય અને સેક વિશે બી વાત સાચી જ છે સેક એક કે કરતાં મોટો થાય મતલબ કે આ વસ્તુ શક્ય ખરી આ બી બહુ મતલબ કે ઇમ્પોર્ટન્ટ વસ્તુ હોય છે કે જે સાચો જવાબ હોય જ્યારે આપણે ઓપ્શન વેરીફાઈ કરીએ ખાસ કરીને જઈએ એડવાન્સમાં મલ્ટી કરેક્ટમાં તો સાચા ઓપ્શન પર આપણી નજર જાય ઝડપી જાય નહીં એ પછી માણસ બી પર જાત આના વિશે વિચારત આ તો દેખાઈ જાય છે કોશેક તો વન બાય ટુ થાય નહીં આ બે વિકલ્પ તો ડાયરેક્ટલી કેન્સલ હતા આ બે હતા અહીંથી તમે રમી શકતા હતા બરાબર છે નેક્સ્ટ ક્વેશન પછી આપણે ક્વેશ્ચન થર્ટી કોઈ પણ વાસ્તવિક સંખ્યા એક્સમાં એક્સ પ્લસ વન અપન એક્સ એક્સ પ્લસ વન અપન એક્સ વિચારો શું આની બ્યુટી હશે કેટલું ઇમ્પોર્ટન્ટ હશે આ વસ્તુ ચાલો પીછું જ નહીં છોડતું ગમે ત્યાં આવી જાય છે અને આપણને ખબર લે કોસ્ટીટા તો યાર માઇનસ એક અને એક વચ્ચે એકદમ શાંત એકદમ મતલબ કે સંતોષીનર સદા સુખી માઇનસ એક અને એક વાળો મતલબ આવું તો નહીં જ થઈ શકે ને તો મતલબ આવું શક્ય જ નથી ભાઈ શું આવું શક્ય જ નથી ફેંકી રહ્યા છે પરફેક્ટ નેક્સ્ટ ક્વેશ્ચન પછી ભાઈ હા ફિલિંગ આવે છે એટલે કોસ્ક્યોર ડેટા સેક્સ ડેટા અહીંયા જો આમ કેટલા દાખલાના બન્યા પી પ્લસ વન બાય પી બે કે બે કરતા મોટા જ્યારે પી દન હોય અહીંયા વર્ગ છે એટલે દન જ છે એટલે જો કે બે કરતા મોટા બસ હવે જાજુ મારે સમજાવું જ નહીં નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈએ હવે તો કાંઈ જ નથી સમજાવું ડાયરેક્ટલી ક્યાં છે ભાઈ બે કે બે કરતા મોટા સમજી ગયા ને ક્વેશ્ચન જઈએ હાય હાય વર્ષો પહેલા પૂછાયેલો મતલબ કે જ્યારે અમે ત્રિકોણ મેતી ભણાવવાની શરૂઆત કરીએ ને તો શરૂઆતમાં આ પ્રકારના દાખલા આપતા હોઈએ છીએ ટેન ડેટા માઇનસ ફોર બાય થ્રી છે ભાઈ સમજજો મતલબ કે છે ટેન ઋણ છે

અને બાકી નહીં દોરો એમાં અસ્થી ત્રિકોણ બરાબર છે ટેન આ ચાર આ ત્રણ તો પાયથાગોરસ કહી ગયા પાંચ તો ચાર ના છેદમાં પાંચ અથવા માઇનસ ચાર ના છેદમાં પાંચ ગમે તે થઈ શકે લાયા ક્વેશ્ચન લાયા શરૂઆતમાં શીખવાડીએ છીએ ભાઈ નેક્સ્ટ ક્વેશ્ચન પૂછીએ આપણે આનો વિસ્તાર પૂછ્યો છે સાયન્સ સ્ક્વેર એક્સ વિશે દુનિયાએ કીધું શું કીધું ઝીરો થી એક ઝીરો એમાં ઉમેર્યા ત્રણ તો ત્રણ માઇનસ ચાર સાયન્સ સ્ક્વેર એક્સ માઇનસ એક થી ત્રણ અને એનું કાઢ્યું માનાંક ત્રણ માઇનસ ચાર સાયન્સ સ્કવેર એક્સ આનો માનાંક માઇનસ એકથી ત્રણ આ તમારું ઝીરો આ માઇનસ એક આ એક આ બે આ ત્રણ મતલબ કે તમારું ક્વેશ્ચન આટલો છે તેનું માનાંક માનાંક એટલે અહીંથી કાપવું અને અહીંયા આટલું પલટાવવું તો મતલબ કે જ્યારે માનાંક લેશો તો એની ફોટો કેટલી દેખાય છે તમને ઝીરોથી ત્રણ મતલબ કે માનાંક કેટલું મળ્યું બેટા ઝીરોથી ત્રણ ક્લિયર ને ખર પડી અને નહીં પછી અહીંયા તમારે માનાંકનો ગ્રાફ ડ્રો કરી લેવો તો આની પ્રતિબિંબ અહીંયા ગઈ આની પ્રતિબિંબ અહીંયા ગઈ તો વાય પર કેટલું આવ્યું અહીંથી આટલું આવ્યું તો અહીંથી બી સમજી શકો જે તમને કમ્ફર્ટ હોય આન્સર ઝીરો ત્રણ આવો જોઈએ ભાઈ સૌઋતમાં સૌઋતમાં ઝીરો ત્રણ ક્લિયર છે બેટા નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈએ એક રેડિયન કેટલા થાય અંદાજિત છે ને એક રેડિયન સત્તાવન ડિગ્રી થાતું તો યાદ છે તમને બી યાદ હશે સત્તાવન સોળ બાવીસ યાદ રાખો એટલું કઈ રીતના આવે એ તો ખબર ને એકદમ બેઝિક ક્વેશ્ચન છે ફિઝિક્સવાળાએ મારથી વધુ તમને શીખવાડ્યું હશે શું શીખવાડ્યું હશે ભાઈ તો રેડિયન ઇઝ ઇક્વલ ટુ ડિગ્રી ઇન્ટુ પાય બાય વન એટી બરાબર ને આવું શીખવાડ્યું હશે તો ભાઈ ઊંધું તમને પૂછ્યું છે અહીંયા ડિગ્રીમાં પૂછ્યું છે તો ડિગ્રી એટલે શું થશે ભાઈ તો તમે કીધું સાહેબ રેડિયન ઇન્ટુ વન એટી બાય પાય પાય એટલે બાવીસના છેદમાં સાત મસ્ત કેલ્શ્યુ પાડો એક દબાવો ગુણ્યા એકસો એંસી દબાવો ગુણ્યા સાત દબાવો ભાગ્યા બાવીસ દબાવો પોઈન્ટ પહેલા જેટલા આવે એટલા લખો એટલે સત્તાવન બાદ કરો ગુણ્યા સાઠ દબાવો પોઈન્ટ પહેલા આવે એટલા લખો એટલે મિનિટ બાદ કરો કરો ગુણ્યા પોઈન્ટ આવે રાઉન્ડ ઓફ કરી દો એટલે બાવીસ સેકન્ડ હા બોલી ગયો સમજી લેજો બહુ શીખવાડ્યું છત્રીસમું આપણો વિદ્યાર્થી નહીં ગાંઠે ડાયરેક્ટલી રાહુલ સરની ટ્રીન પી બાય ક્યુ છે ને એન્ડિયામાં બહુ કામ લાગશે બેટા જોઈ લેજો સાઈન્ટ આવશે પી કોસ્ટ આવશે ભાઈ ક્યુ મૂકો ને ભાઈ તો અહીંયા તમને પૂછ્યું છે પી પ્લસ ક્યુ પી માઇનસ ક્યુ દાખલો ખટમ પી પ્લસ ક્યુ પી માઇનસ ક્યુ ક્લિયર છે બેટા નેક્સ્ટ ક્વેશ્ચન પછી ક્વેશ્ચન નંબર થર્ટી સેવન ઓહો હો હો શું ક્વેશ્ચન છે લા ક્વેશ્ચન છે તમારું કોસ્ટની ચાર ઘાટ થી માઇનસ સાઇનની ચાર વચ્ચે ખરેખર સારા ક્વેશ્ચન હતા કોસ ને ચાર ઘાટ ઠીટા એ સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર બાય કર્યું કોસ સ્ક્વેર ઢીટા માઇનસ સાઇન્સ સ્ક્વેર ઢીટા અને કોસ સ્ક્વેર ઢીટા પ્લસ યાદ રાખી લેજો ઇન્ટીગ્રેશનમાં બી આવશે આ તો સાંઈ બાબા છે અને આને કહેવાય કોસ ટુ ઠીટા એને જ કહેવાય વન માઇનસ ટુ સાઇન્સ સ્ક્વેર થીટા એને જ કહેવાય ટુ કોટા માઇનસ વન ગમે દેખાય છે લખી નાખજો ને ટુ કોવેર ઢીટા માઇનસ વન દેખાઈ ગયું છે બેટા સૂત્રો છે બીજા સેટના આગળ વધીએ છીએ ટેન કોસ્ટ એક આપ્યું બાકીનું પૂછ્યું ભાઈ પાયથાગોરસને યાદ કર્યું ટેન આ વીસ છે આ એકવીસ છે ઓપ્શન જોઈને ઓગણત્રીસ લાગે છે પાયથાગોરસ વીસનો વર્ગ કેટલો ભાઈ ચારસો એકવીસનો વર્ગ કેટલો ભાઈ ચારસો એકતાલીસ તો આઠસો એકતાલીસ ઓગણત્રીસનો વર્ગ જરાક જોઈ લો ભાઈ તો આ શું ને ઓગણત્રીસ દઉં અઠાવન નેવે નવે એક્યાસી નવ દુ અઢાર ને આઠ છવ્વીસ તો આ એક આઠ છ ચૌદ છ ને બે આઠ આઠસો એકતાલીસ પરફેક્ટ છે ક્લિયર છે તો કોસ્ટ ઇટા કેટલા લાગે છે બેટા તમે કહેશો સર એકવીસના છેદમાં ઓગણત્રીસ તો આવું જ જોઈએ પછી પ્લસ બી હોય ને માઇનસ બી હોય જે બી ચરણ હોય તો એકવીસના છેદમાં ઓગણત્રીસ અહીંયા આપેલું છે ક્લિયર છે દોસ્તો નેક્સ્ટ અહીંયા કહે છે સાઈન થીટા ચોવીસ પચીસ ભાઈએ કીધું ફરી યાર એક વખત ત્રિકોણ દોરી લો ને બહુ બધું નહીં જોવાનું તો આ તમારું થીટા છે સાઈન છે ચોવીસ આ છે પચીસ તો દાદાજી કહીને ગયા પાયથાગોરસ આને કહેશું સાત સાત ચોવીસ પચીસ મસ્ત ત્રિપુટી બરાબર છે અને બીજા ચરણમાં છે તો ઋણ ઋણ થશે થશે ટેન બી પચીસ ના છેદમાં સાત અને ટેન ઠીટા એટલે ચોવીસ ના છેદમાં સાત એટલે બેટા તમે કીધું પચીસ ચોવીસ ઓગણપચાસ ના છેદ માં સાત એટલે તમે કીધું સાહેબ માઇનસ સાત બરાબર ને માઇનસ સાત ઓહો વ્યક્તિ હોશિયાર છે જોતા તમને આપેલું આપેલું જે શું છે કોઈને એ લોકો જોઈ લે તો લખી દીધું ડાયરેક્ટલી કોટ નહીં નહીં પૂછ્યું છે આ બધાની કરો બાદ બાકી આ ભાઈ ઉડી ગયા તો આ ટુ કોટા ઇઝ ઇક્વલ ટુ ફાઈવ બાય ટુ માઇનસ ટુ બાય ફાઈવ પચીસ ઓછા ચાર એકવીસના છેદમાં દસ ટુ આપણે જો ભાઈ ભાઈને ગણવાની ઈચ્છા નથી રાહુલ સાહેબ શોર્ટકટ શોર્ટકટો કામ લાગે જ છે તો લગાડો ફોર બાય મતલબ કે સાઈન ટીટા ને આપણે ફોર કહેશું ગો કોરોના ગો કોસ્ટીટા ને આપણે પાંચ કહીશું તો ભાઈ પાંચ સાઈન થી પાંચ ભાઈ કેટલા ચાર બે કોસ્ટીટા એટલે કેટલા ભાઈ પાંચ રાહુલ સાહેબ કે જિંદાબાદ ઓછા પંદર ચાર પંદર જાય તો પાંચ ને દસ ને ચાર ચૌદ પાંચ ના છેદમાં ચૌદ આટલી જ વાર લાગવી જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન પછી ઓહો લાયા લાયા ક્વેશ્ચન લાયા જો તમે લીલા શાકભાજી ખાઈને ક્વેશ્ચન જોવો છો ને

તમને પેલું ગીત યાદ છે ને બેબી છે પરંતુ બહુ અને વન માઇનસ કોસ જોઈ જાઓ તો આન્સર ટુ સાયન્સ સ્કવેર અડધુ આપણા સેશનમાં જરૂરી નહીં કે બધું જ સમજાય ભગવાને કૃપા કરી છે બોલશો ત્યાં લગી સમજાશે ધ્યાનથી લખી નાખજો બાકી કહેતા નહીં 1 + cos बेबी को बेस पसंद 1 को cos पसंद 1 + cos तो 2 cos² / 2 અને 1 - cos તો 2 sin² / 2 1 + cos 2 cos² / 2 एंगल 1 - cos 2 sin² / 2 एंगल વોવેર એટલે બોલ્યો કે તમારા ડાયરેક્ટલી દિમાગ લગી પહોંચી જાય 12 માં યાદ કરજો સાહેબે શીખવાડી હતું અને જો તમને ખબર થાય 1 છે તો cos જોઈશે તો 1 - cos એટલે કે 2 sin² એનો વર્ગ અંશમાંથી કાઢી શકો કોમન તમે ટુ સાઇન હાફ એંગલ તો વધશે સાઈન હાફ એંગલ પ્લસ કોસ હાફ એંગલ ના છેદમાં છેદમાંથી કાઢી શકો તમે ટુ કોસ હાફ એન્ગલ તો વધશે કોસ હાફ એન્ગલ પ્લસ સાઈન હાફ એંગલ અને આખી રમત ચાલે છે વર્ગ સ્વરૂપ કે લીલા શાકભાજી ખાસો તો ઉડી જશે બે બે બી ઉડી જશે સાઈન અપન કોસ એટલે કે ટેન એનો ચાલે છે વર્ગ એટલે કે ટેન સ્ક્વેર હાફ એન્ગલ અને પાછી ખબર હોવી જોઈએ કે જો આ બેનો જ ગુણોત્તર લેશો તો ટેન સ્ક્વેર હાફ એન્ગલ મળી જશે વન માઇનસ કોસ ડબલ ના છેદમાં વન પ્લસ કોસ્ટ ડબલ બારમા ધોરણમાં સંકલન વિકલન ને પ્રતિવિધે બહુ જ કામ લાગશે બેટા તો હાફ એટલે કે વન માઇનસ ના છેદમાં વન પ્લસ કોસ્ટબલ વન માન પ્લસ ડબલ ક્લિયર છે દોસ્તો શું કરું સેશન તો લાંબો ને લાંબો થતો જ જાય છે પરંતુ આજે ઈચ્છા થઈ છે કે તમને સમજાવી જ દઉં અને બસ ઓકે કીધું હતું કે ઈચ્છાને દબાવાય નહીં તે વ્યક્તિની યાદમાં તમને હજી નેક્સ્ટ ક્વેશ્ચન શીખવાડી રહ્યો છું દોસ્તો થોડીક વાર પહેલાં એક આઈઆઈટીની વાત શીખવાડી હતી ફરી વખત ટાઈમ આવ્યો છે આઈઆઈટીની વાત શીખવાડવાનો એટલે આપણે પેનનો કલર કરવો પડશે ચેન્જ આ વખતે અખતરો કરીએ આ કલર પર છેલ્લે કોમેન્ટમાં બતાવી દેજો કે સાહેબ કલર દેખાતો હતો કે નહોતો દેખાતો સ્ટાર્ટ કરીએ છીએ જે ઈચ્છા થઈ છે અગર બેટા તમને અગર એ કોષ પ્લસ બી સાઈન વલ ટુ સી દેખાય કલરમાં મજા નથી એટલે મને ખબર પડી કે કોમેન્ટ ના કરતા ભાઈ આપણે જૂનો કલર જે સારો હતો ને કયો હતો આ તો કે ઓકે જો આવું આપે અને તમને બી કોટા માઇનસ એ સાઇન ઠીટા નું માનાંક પૂછે તો શું લખવું બહુ કામની વસ્તુ માની લો કે આનો જવાબ પી છે કેટલો જવાબ છે પી તો પી શું થશે પેલા તો ધ્યાનથી જોવું કે ચાલીસ શું રહ્યું છે ત્રિકોણ મિતિ સુરેખ સમીકરણ છે આ ત્રિકોણમિતિ ત્રિકોણ સુરેખ સમીકરણ છે થઈ શું ગયું છે સગુણકો ઉલટાઈ ગયા છે નિશાની બદલાઈ ગઈ છે દેખાયું તમને અહીંયા કોસ નો સગુણક એ છે અહીંયા સાઈન સગુણક એક થઈ ગયો છે સાઈન સગુણક બી છે કોસ નો સગુણક બી થઈ ગયો છે વચ્ચે પ્લસ છે અહીંયા માઇનસ થઈ ગયું છે અહીંયા સી છે તો આ કેટલા થશે ક્વેશ્ચન આ છે ક્વેશ્ચન ખબર પડી જાય માની લો કે જવાબ આનો પી આવે છે તો દોસ્તો તમારી પાસે બે સમીકરણો છે એક આ છે અને એક આ છે બંનેના વર્ગોનો સરવાળો કરો અને જે કંઈ લખાઈ દો એ યાદ રાખી લેજો આઈઆઈટી માટે કામ લાગશે બંનેના વર્ગોનો સરવાળો કરતા માં તો પાંચસો ટકા કામ લાગી જશે તો ભાઈ આનો વર્ગ કર્યો તો તમે કીધું એસક્વેર કો સ્ક્વેર ઠીટા પ્લસ ટુ એ બી કોસ્ટીટા ઇન્ટુ સાઇન ઢીટા પ્લસ બી સ્ક્વેર સ્ક્વેર એમાં જ આનો સરવાળો એડ કર્યો આના વર્ગનો સરવાળો તો આ બાજુ બી સ્ક્વેર કો સ્ક્વેર માઇનસ ટુ એ બી કોીટા ઇન્ટુ સાઇન પ્લસ સ્ક્વેર તો બેટા જમણી બાજુ કીધું તમે સી સ્ક્વેર પ્લસ પી સ્ક્વેર કમ્પ્લીટ અને જો આવું થયું બેટા તો આ તો ઉડી ગયા વગર પાખે ને આમાંથી કોસ્ક્વેર કોમન નીકળ્યા એટલે કે આ એ એસક્વેર પ્લસ બી સ્ક્વેર અહીંયા કોસ્ક્વેર ઠીટા અહીંથી તમે જુઓ છો સાઇન્સવેર કોમન નીકળ્યા એટલે કે ફરી એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર સાઇન્સ સ્ક્વેર ઠીટા ઇઝ ઇક્વલ ટુ સી સ્કવેર પ્લસ બી સ્ક્વેર યા તો એમ ના સમજવું હોય તો એસ્કવેર કો સ્કવેર એ એસક્વેર સાઇન્સ સ્ક્વેર ઠીટા તો એમાંથી એસ્ક્વેર કાઢી લે તો કોસ્ક્ર સાઇન્ક્વેર એક થઈ જાય 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 એ રીતે બિસ્ક્ર કોસ્ક્વેર ઠીટા બિસ્વેર સાઇન્સ્વેર ઠીટા બિસ્વેર કોમન કાઢી લે તો કોસ્વેર સાઇન્સ્વેર એક જાય તો અંદર ડાબી બાજુ એ સ્કવેર પ્લસ બીક્વેર આવ્યું જે રીતના સમજો આ રીતના જાવ છો તો આમાંથી એ પ્લસ કોમન કાઢી લેશો તો કોસ્વેર પ્લસ કેટલા થઈ જશે સબકા માલિક એક તો એસ્વેર પ્લસ તમને મળ્યા સીસ્કવેર પ્લસ તો બેટા તમારું ઇન્ટરેસ્ટ પીમાં હતું તો પી ઇક્વલ ટુ શું મળ્યું એસ્ક્વેર પ્લસ બી માઇનસ સ્ક્વેર એટલે પી તમને શું મળ્યું વર્ગમૂળમાં એસ્કવેર પ્લસ બી સ્ક્વેર માઇનસ સમીકરણ આવે સગુણકો ઉલટાઈ જાય વચ્ચે નિશાની બદલાઈ જાય તો તમારો જવાબ આવશે સગુણકોનો વર્ગોનો સરવાળો માઇનસ અચળ પદ વર્ગ આપેલું હોય તે ક્લિયર છે એ કોષ બી સાઈન સી જો બી કોસ એ સાઇન વચ્ચે માઇનસ તો તે કેટલા તો સગુણકોનો વર્ગોનો સરવાળો મતલબ એ સ્કવેર પ્લસ બી માઇનસ અચળ પદ તો માઇનસ સી સ્ક્વેરનું વર્ગ મૂળ પી કેટલા તો અંડર રૂટ એસ્કવેર પ્લસ બી માઇનસ સી યાદ રહી જશે ને ભાઈ બદામ બદામ ખાઈ જાવજો જો યાદ રહી જશે તો જો બેટા અહીંયા મને ઈચ્છા કેમ થઈ જેવી રીતના રકમ જોઈને તમારા સાહેબની ઈચ્છા થાય છે રકમ જોઈને તમને ઈચ્છા થઈ જાય તો તમારે માનવું કે તમે મારા સ્ટુડન્ટ અને જો તમે મારા સ્ટુડન્ટ જો તમે અહીંયા કોસ આલ્ફા સાઇન આલ્ફા અહીંયા કોસ આલ્ફા માઇનસ સાઇન આલ્ફા સહગુણકો એક એક બદલાઈ ગયો પ્લસ નો માઇનસ થઈ ગયો તો જવાબ શું આવશે તો તમે ડાયરેક્ટલી લખ્યું સર આનો સહગુણકનો નો વર્ગ આનો સહગુણકનો નો વર્ગ ઓછા બરાબર બાજુ જે આપેલું એનો વર્ગ રૂટ નો વર્ગ બે અને કોસ નો વર્ગ કોસ સ્કવેર આલ્ફા આ જવાબ આવશે એ સ્કવેર પ્લસ બી માઇનસ સ્કવેર જો આ જવાબ આવશે તો એક વત્તા એક બે ઓછા બે કો આલ્ફા તો આમાંથી બે બાર કાઢી લીધા તો વન માઇનસ કો વધ્યા જેને કહેશો સ્કવેર આલ્ફા તેનો જવાબ આવ્યો રૂટ ટુ સાઇન આલ્ફા શું જવાબ આવ્યો ભાઈ રૂટ ટુ સાઇન આલ્ફા ગમી હશે રીત લાયક તો કરી દેજો નેક્સ્ટ ક્વેશ્ચન પર નેક્સ્ટ ક્વેશ્ચન શું કહી રહ્યો છે તો આપણા વિદ્યાર્થીને જરાય ટફ નહીં લાગે જોઈએ કે ટફ લાગે કે ના લાગે ચાર વિકલ્પો આપેલા છે હું જે ક્વેશ્ચન છે ને એને સોલ્વ કરું છું પેલા આમાં ખૂણો ધારીને બી ગણી શકાય આ મતલબ સે હવે જો આ હું લખીશ ને હું ડાયરેક્ટલી લખી દઈશીટા પ્લસ ટેન થી પેલા સેશન જોઈ લેજો કેમ આવી ગયું માઇનસ વન અપન કોર્ષ એટલે એ બી શું થઈ ગયું સેક સેક ઉડી થી એટલે આ શું થઈ ગયું ટેન ઠીટા ખબર પડે ને વન એટલે એ સ્કવેર માઇનસ બી સ્કવેર એટલે એ માઇનસ બી એ પ્લસ બી એમાંથી એ બી ઉડી ગયા એટલે એ પ્લસ બી લખ્યું માઇનસ સેકટર એટલે ક્વેશ્ચનનો જવાબ ટેન ઠીટા છે ક્વેશ્ચનનો જવાબ શું છે ટેન ઠીટા તો કયા વિકલ્પનો જવાબ ટેન ઠીટા છે ઓપ્શન એ વિશે વિચારીએ ઓપ્શન એ આ એપ્રોચ એટલે બતાવું છું કે જે એડવાન્સની અંદર આ પ્રકારના એમસીક્યુ સોલ્વ કરવાનો એપ્રોચ આવતો હોય છે જાગ્યા ત્યારથી સવાર રાતથી જ ચાલુ કરીએ ને ભાઈ ઓપ્શન એ વનઅપન સાઈન એટલે તમે કીધું સાહેબ કોસેક ઠીટા પ્લસ આ સેક પ્લસ ટેન એટલે તમે કીધું ભાઈ માઇનસ ટેન કહેવાય વન છે એટલે આમાં કઈ ભેગું ના થયું ઓપ્શન બી પછી જ વધુ ડિટેલમાં પછી જ સોલ્વ કરશું જો ક્યાંકથી ડાયરેક્ટલી ભેગું થઈ જાય તો વનઅપન સાઇન એટલે કે તમે કીધું સાહેબ કોસેક ઠીટા માઇનસ સેક પ્લસ ટેન એટલે તમે કીધું સાહેબ સેક માઇનસ ટેન અહીંથી બી કંઈ આમ ભેગું થતું એવું લાગ્યું નહીં ઓપ્શન સી પર જતા રહીએ ભાઈ ઓપ્શન સી ઓપ્શન સી શું કહે છે વન અપન કોસ એટલે ભાઈ સેક ઠીટા પ્લસ આ સેક પ્લસ ટેન વન અપન છે એટલે કે સેક માઇનસ ટેન તો અહીંયા બી કંઈ ભેગું ના થયું ભાઈ તો વધુ ઘટ્યું ઓપ્શન ડી એમાં થાય છે કે નહીં જો ના થાય તો બહુ ગંદી વાળી ત્રિકોણ મિતિમાં જવું પડશે ક્વેશ્ચન બી ટેન થીટા ઓપ્શન ડી બી ટેન થીટા પ્રેમથી ટીક કરીને આવી જજો વિકલ્પ ડી કેવી લાગી રીત કોમેન્ટમાં કરીને બતાવજો ભાઈ તો આવતા સેશનમાં વોર્ડ તમને મજા કરાઈશ જો રાહુલ સાહેબે કીધું એટલે કેસ ઓવર કોસનો સગુણક એક્સ છે સાઈનનો સગુણક એક્સ થઈ ગયો વચ્ચે માઇનસ છે પ્લસ થઈ ગયું સાઈનનો સગુણક વાય છે અહીંયા કોસનો નો સગુણક વાય થઈ ગયો ભાઈ સગુણકો ઉલટાઈ ગયો નિશાની ઉલટાઈ ગયો હમણાં થોડીક વાર પહેલાં શરૂઆત મતલબ કે જસ્ટ ફ્યુ મિનિટ્સ બેક આ વસ્તુ મેં તમને શીખવાડી છે કે જ્યારે સુરેખ સમીકરણ આવે સગુણકો ઉલટાઈ જાય નિશાની બદલાઈ જાય તો ભાઈ જમણી બાજુ જે જવાબ આવતો હશે શું હશે સગુણકોનો વર્ગોનો સરવાળો માઇનસ જમણી બાજુનો વર્ગ વર્ગુણમાં તો એનો મતલબ એમ છે કે અહીંયા બી છે આ બી શું હશે તો વર્ગુણમાં સગુણકોનો વર્ગોનો સરવાળો સગુણકોનો વર્ગોનો સરવાળો અહીંયા સગુણકો કોણ કોણ હતા એક હતું એક્સ તો એક્સ સ્ક્વેર બીજું હતું વાય તો વાય સ્ક્વેર માઇનસ જમણી બાજુ એટલે કે એસ સ્ક્વેર બંને બાજુ વર્ક કરી દેશો બેટા તો બી સ્ક્વેર ઇઝિકલ ટુ એક્સ પ્લસ વાય સ્ક્વેર માઇનસ એસ સ્કવેર તો ભાઈ એક્સ સ્કવેર પ્લસ વાય સ્ક્વેર તમને મળી જશે માઇનસ એસક્વેર આ બાજુ જતા રહ્યા એસ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર બાકી થઈ જશે દાખલો લાંબો અને મારા વિદ્યાર્થી હશો તો ડાયરેક્ટલી લખશો એસક્વેર પ્લસ બી સ્ક્વેર ગમ્યું નેક્સ્ટ ક્વેશ્ચન ભાઈ ગયા છે ફોર્ટી સેવન એક્સ અને વાયની કઈ કિંમતો માટે સેક ઠીટ આવું થશે સેક હિટ આવું શક્ય છે તો બેટા તમને ખબર છે કે શેક ઠીટા જે છે ને એનો જે માનાંક છે ને માનાંકમાં શેક ઠીટા સમજજો એ એના વિશે આપણે શું લખીએ છીએ એક એક કેક કરતા મોટા લખીએ છીએ ને ભાઈ અલ્ટિમેટ આપણે જનરલી જો બહુ અઘરું લાગે તો શેકઠીટા એક એક કરતા મોટા અથવા તો શેકઠીટા માઇનસ એક કે તેના કરતા નાના આવું લખીએ છીએ આવું સમજો જે સમજો તે બરાબર આવું 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 જ સમજીએ સમજીએ જો આ તમને ટફ લાગતું હોય તો બેટા ફોર સમજી વાય આખાનો ગ્રેટર દેન ઇક્વલ ટુ વન એક તો સાબિત કરું તો આ તો વર્ગ છે ધન છે ધન વાંદરા જેવું પક્ષાંતર કર્યું તો ફોર એક્સ વાય ગ્રેટર દેન ઇક્વલ ટુ એક્સ પ્લસ વાય નો વર્ગ તો મતલબ કે બેટા એક્સ પ્લસ વાય નો વર્ગ માઇનસ ફોર એક્સ વાય

એક્સ બરાબર વાય તો માની લીધા એમાં કોઈ ના નહીં પણ જો હું એક્સને ઝીરો લઈશ તો અંશ તો ઝીરો થઈ જશે તો સેક તો ઝીરો થઈ જશે પણ શેક તો એની આખી જિંદગીમાં એણે ઝીરોનું મોઢું જોયું જ નથી ઝીરો તો એના માટે ભગવાન છે જેના દર્શન થતા નથી શેક ઝીરો થવા જ નથી નો મતલબ એમ છે કે એક્સ મારે ઝીરો નહીં લેવો પડે તો બહુ જ સારો ક્વેશ્ચન હતો એક ઝીરો લઉં તો થાય પણ જે શક્ય નથી કારણ કે વિશે તો દુનિયાએ કીધું એક કરતાં કરતાં અથવા એને લીધે આપણે બીજો ઓપ્ટિક કર્યો ગમ્યું નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈએ દોસ્તો ફોર્ટી ત્રણ સેન્ટીમીટર ત્રીજા વર્તુળમાં એટલે કે આર બરાબર બેટા ત્રણ સેન્ટીમીટર એક સેન્ટીમીટર લંબાઈની ચાપ ચાપની લંબાઈ બેટા એક સેન્ટીમીટર આ વર્ડ તૂડ આ ત્રણ આ ત્રણ અને આ છે તમારું એક તો આ કેટલા દુનિયાએ કીધું ફિઝિક્સ વાળા ઇક્વલ ટુ એલ અપન આર એલ એક છે અને આર કેટલા છે તો ભાઈ અને સેમ આવે રેડિયનમાં આવે શું અઘરો ક્વેશ્ચન હતો નેક્સ્ટ ક્વેશ્ચન પર ક્વેશ્ચન નંબર ફોર્ટી નાઇન નીચેના પૈકી કયું વિધાન શક્ય છે આમાંથી સાચું કયું ભાઈ હા જોઈએ આ તો જો મેસની બ્યુટી પી પ્લસ વાનો પણ પી બે કે બે કરતાં મોટા માઈનસ બે કે બે કરતાં નાના જે કોસ જિંદગીમાં ન થાય તો આ તો નથી જ આ બે કે બે કરતાં મોટા અથવા આ હા દેખાઈ ગયું ભાઈ સાચું દેખાઈ ગયું કોસ એક બે કે બે કરતાં મોટા અથવા માઇનસ બે કે બે એના કરતાં નાના થઈ શકે ચલો બચી આ સારું કર્યું ઊંધેથી કર્યું અહીંથી ખરત તો તો કેવી લાંબી રમાયણમાં પડી જાય આ સારા ખીસ ખબર પડી મેથ્સની બ્યુટી છે કેટલી જગ્યાએ કામમાં આવી ખરેખર બ્યુટી છે દોસ્તો નેક્સ્ટ ક્વેશ્ચન પર નીચેના પૈકી કયું વિધાન સત્ય છે તમે જોવો છો તો આ ક્વેશ્ચન બી કદાચ રિપીટ છે જો મારા મમ્મીની બધામાં વસૂલ થતી હોય તો એ તમારે કહેવાનું છે કે પહેલાં સેશનમાં ક્વેશ્ચન આવી ગયો છે કે નથી આવ્યો ધ્યાનથી જોવો છો નોટ્સ એકદમ કમ્પ્લીટ બનાવો છો કદાચ આજનો લાસ્ટ ક્વેશ્ચન છે દોસ્તો હવે આપણી વિદાયની ઘડી આવી ગઈ છે આમે સેશન ઘણું લાંબુ થઈ ગયું છે બસ તમારી પાસેથી એક આશા રાખીશ કે જો તમે અત્યાર સુધી જોડાયેલા છો અત્યાર સુધી સંકળાયેલા છો તો આ જ્ઞાન ફક્ત તમારી લગી ન લાગ રાખતા તમામ એવા વ્યક્તિઓ કે જે લાગે છે કે જેને આમાં રાહુલ શેરની જરૂર છે તમામ સુધી પહોંચાડજો આનો કોઈ ચાર્જ નથી આનો કોઈ ટેક્સ નથી તમામ વિદ્યાર્થીઓ સુધી આ સેશન પહોંચાડવાની જવાબદારી એઝ દક્ષિણા તમારી પાસે માંગી રહ્યો છું કે જેનાથી બધાને ફાયદો થાય દોસ્તો અધવચ્ચે નહીં છોડું ચાલુ કર્યું છે એકદમ મુકામ સુધી તો પહોંચાડીશ તમને એકદમ ત્રિકોણમિતિમાં એકો બનાવી દઈશ સમજ્યા જોવો છો તમે છેલ્લો ક્વેશ્ચન આજનો દુનિયાને ખબર છે કે એક રેડિયન ખબર પડી ગઈ એક રેડિયન મોટા છે એક ડિગ્રી કરતા અને બંને ક્યાં આવે છે પહેલા ચરણમાં કોષની વાતચીત ચાલે છે જરાક જોઈ લઈએ ભાઈ અહીંયા એક ઝીરો એક ઝીરો અને અહીંયા ઝીરો કોષ એટલે એક થી ઝીરો તો ભાઈ ખબર પડી કે પહેલા ચરણમાં કોષ તો ભાઈ કેવું છે ઘટતું વિધે છે ઘટતું એટલે ભાઈ તમને ખબર હોવી જોઈએ અસમતા બદલવી અસમતા બદલવી નાની નાની વસ્તુઓ જે રાહુલભાઈ લખી દીધી એ તમારે લખાઈ જવી જોઈએ તો ભાઈ જ્યારે હું અહીંયા કોસ લગાડીશ તો અસમતા બદલાશે તો મતલબ કોસ વન રેડિયન લેસ દેન કોસ વન ડિગ્રી તો ભાઈ કોસ વન લેસ દેન ભાઈ વન ડિગ્રી મોટા કોષ લાગે ત્યારે થઈ જવા જોવે તેવું અહીંયા વિકલ્પ એવા વ્યક્તિ હોશિયાર છે હા ભાઈ કમ્પ્લીટ છે દોસ્તો તો આની સાથે દોસ્તો તમારું આજનું આ સેશનને આપણે અહીંયા જ વિરામ આપીએ છીએ આશા રાખીશ કે જેટલા બી ક્વેશ્ચન્સ તમારા માટે લઈને આવ્યો હતો એ તમને ક્યાંક ને ક્યાંક કામે લાગશે ત્યાંથી કાંઈક ને કાંઈક તમારામાં થોટ પ્રોસેસમાં ઇન્ક્રીમેન્ટ આવશે કાંઈક ને કંઈક તમે શીખ્યા હશો અને આ નોલેજ તમારા સુધી તો સીમિત નહીં જ રાખો બસ આ વિશ્વાસ સાથે ભવિષ્યમાં આપણે ફરી મુલાકાત કરીશું રિવિઝન કરજો ધન્યવાદ